ज्ञानं शरणं मम, दर्शनं च चारित्र्यं च, तपस्संयमश्च शरणो शरणो भगवान महावीरो। આપ સૌના હૃદયના બિરાજમાન એવા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના અંશને વંદન કરીને આ એક કપરી પરિસ્થિતિ વચ્ચે પણ આપ સૌ આવ્યા એનો આનંદ પ્રગટ કરીને મારી વાતનો પ્રારંભ કરું, ત્યારે સામાન્ય રીતે આપણે આપણી આજુબાજુનું જોતા હોઈએ છીએ, એનાથી સહેજ આપણે આગળ જઈએ તો જરા સહેજ ઊંચું જોતા હોઈએ છીએ, એનાથી પણ થોડાક આગળ જઈએ તો આકાશમાં થોડોક વાદળા દેખાતા હોય એ જોતા હોઈએ છીએ, પણ આપણે ભાગ્યે જ આખા આકાશને જોઈ શકીએ। આજે મારે આપને એક એવા આકાશનો અહેસાસ કરાવવો છે, આપણે આપણા જીવનમાં એક એવો ધર્મ પામ્યા કે જેને પરિણામે આપણું જીવન એક ઉચ્ચ જીવન બની ગયું, આપોઆપ બની ગયું, સંસ્કારોથી બની ગયું, કલ્પના ન કરી હોય એવી રીતે બની ગયું। કલ્પના એ માટે ન થાય કે જે વસ્તુ આપણી રોજે રોજ નજીક હોય ને એની વિશેષતાનો આપણને ખ્યાલ આવતો નથી, એ વસ્તુ જતી રહે ચાલી જાય આપણા જીવનમાં એનો અભાવ થાય ત્યારે પછી માણસને ખ્યાલ આવે છે। ઘણા વડીલો આપણને મળે ત્યારે કહે છે, અરે બહેન તો એવી સારી હતી, એટલી સારી હતી, પણ મેં ધ્યાન નહીં રાખ્યું, પછી પાછળથી પસ્તાવો। તો જે વસ્તુ બહુ નજીક છે ને એની ખૂબી આપણે સમજી શકતા નથી, અને મારે તમને એ ધર્મનું આકાશ બતાવવું છે કે જે આકાશથી આપણે આજ સુધી વંચિત રહ્યા છે। આ ધર્મ પાસેથી આપણે શું પામ્યા, હું એક જ દાખલો આપું તો આજના વિદ્વાન વિચારકો એમ કહે છે કે મનુષ્ય જાતિ તો જ જીવશે જો પ્રાણીઓ જીવતા હશે તો, એટલે કે માણસનું અસ્તિત્વ એ પશુ પક્ષીઓ પર આધારિત છે, અને કદાચ આપ જાણતા હશો કે આ જગતમાં આ દુનિયામાં બધા જ ધર્મોએ કઈ વાત કરી, બધા જ ધર્મોએ એ વાત કરી કે તમારો પોતાની કેવી પરિસ્થિતિ, ખ્રિસ્તી હોય તો કહે કે તમે ભાઈ તમે તમારા લવ ધાય નેબર તમારા પડોશીની ચિંતા કરો, બીજા ધર્મમાં હોય તો એમ કહે કે તમે ભાઈચારાથી ઈશ્વરની સાથે બંદગી કરો, પણ દુનિયાનો આ એક એવો ધર્મ છે કે જેણે પહેલી વાર આકાશ જોયું, અશોકભાઈ આકાશ એ રીતે જોયું કે એણે જોયું કે આ પૃથ્વી ઉપર માત્ર માણસ નથી, આ પૃથ્વી પર પશુ છે, પક્ષી છે, વનસ્પતિ છે, પ્રકૃતિ છે, અને આ બધાનું એક કોસ્મિક વિઝન જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ, એવું દુનિયાને પહેલું કોસ્મિક વિઝન જૈન ધર્મે આપ્યું। આપણે અહીંયા બેઠા છીએ પણ આ જગતને જે વસ્તુ પ્રાપ્ત થઈ આ ધર્મ પાસેથી, એ આ કોસ્મિક વિઝન પ્રાપ્ત થયું, માણસને પહેલી વાર ખબર પડી કે આ વૃક્ષોમાં પણ જીવન છે। એ પછી કેટલાય હજારો વર્ષ પછી ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું, આપણે આપણા મહાત્માઓ, આપણા સાધુ મહાત્માઓ, આપણા તીર્થંકર પરમાત્માઓ એમની પાસે પ્રજ્ઞાની લેબોરેટરી હતી, અને એમાંથી જે તારણો નીકળ્યા તમે કલ્પના કરો, તમને કદાચ અસીમ વાત લાગશે, પણ આજના લોકો જે કહે છે કે આ પૃથ્વીને ટકાવવી હોય તો પ્રાણીઓને બચાવવા પડશે,
એમ કહું છું કે અમારા પરમાત્માએ, અમારા પરમાત્માએ હજારો વર્ષ પહેલા એમ કહ્યું છે, જીવાવહો અપવહો, જીવનો વધ એ તારા પોતાના વધ બરાબર છે. કલ્પના કરીએ, એક જમાનામાં આપણે જ્યારે બહુ જ નાના હતા ત્યારે ઘરમાં કેવા પંખીઓ ચકલીઓના ચીંચી અવાજથી ઉઠતા હતા, કેવો સરસ મજાનો માળો બંધાયો હોય, કેવા કબૂતરો હોય, કાબરનો અવાજ આવતો હોય. આજે ક્યાં ગયા? આપને જાણીને આશ્ચર્ય થશે ને, વધારે તો આઘાત થશે. આઘાત બે રીતનો, આઘાત બે રીતનો. મારો એક મોટામાં મોટો થીસિસ છે, મારો એક મોટામાં મોટો વિચાર છે કે આપણે જૈન લોકોએ જગતને કશું આપ્યું જ નથી. મારી પાસે એક સરસ ઠંડા મજાના પાણીની પરબ છે, ભયંકર બળબળતો ઉનાળો છે, લોકોને પાણી નથી મળતું, ત્રાહીમામ ત્રાહીમામ કરે છે. ત્યારે મેં કહ્યું, કંઈ નહીં, હું પીસ બીજાને મારે આપવું નથી, મારે આપને એ કહેવું છે કે આજે જે જગતની વિદારક પરિસ્થિતિ છે, જરા વાત જુદી છે પણ સમજવા લાયક છે, એનું એક જ કારણ છે કે આ જગત તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોને થી વેગળું ચાલ્યું. દુનિયા પાસે બે જ માર્ગ હતા, એક હિંસાનો, બીજો અહિંસાનો. અને પરમાત્માએ અહિંસાની જે વાત કરી એ આપણે જગતના કેટલા ચોકમાં લઈ ગયા એની મને વાત કરું. બહુ નમ્રતાપૂર્વક મારે મારા એક બે અનુભવો આપને કહેવા છે. 2002 ની 20 એપ્રિલ અને ગુરુવારે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સામે, આપ જાણો છો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પેલું આતંકવાદીઓ જેનો એ સમયે ધ્વંસ કરેલો, એની સામે એક ચેપલ આવી છે. ચેપલ એટલે જ્યાં એક એક વિચારકોની સભા થતી હોય, જુદા જુદા વિષય ઉપર વાત કરતા હોય. અને ત્યારે એક વાત મેં જૈન ધર્મની અહિંસાની કરી. ખ્રિસ્તી ધર્મગુરુઓ હતા, યહૂદી વિચારકો હતા, અન્ય ધર્મના વિદ્વાનો પણ હતા. અને મેં એમને બતાવ્યું કે આ હિંસા ભગવાને તો જે અમારી સૂક્ષ્મતા છે એને કોઈ પાર નથી સાહેબ, કે તમારા મનમાં ખોટો વિચાર આવે એ પણ હિંસા છે. મેં એમને દાખલો આપ્યો કે ધારો કે સદ્દામ હુસેન અને પ્રેસિડેન્ટ બુશ જો એમના મનનો ખોટો વિચાર કાઢી નાખ્યો હોત તો આ જગતમાં યુદ્ધ ન થાય, આ સંહાર ન થાય. આ સંહારનું કારણ આ છે કે તમે તમારા મનમાં, દુનિયામાં લોકો હિંસા એને માનતા હતા કે હું કોઈને મારું એ હિંસા, હું કોઈનો ગરદન દબાવું એ હિંસા, હું કોઈને પીડા કરું એ હિંસા. પરમાત્માએ કહ્યું, હા જગતમાં પરમાત્માએ, માફ કરજો, પહેલી વાર કહ્યું કે શોષણ એ પણ હિંસા છે. આપની પાસેથી હું 15 રૂપિયાની પહોંચ લઉં અને 10 રૂપિયા આપું, આ મોટા મોટી હિંસા છે. વિચાર કરો તમે કે ભગવાન પાસે કેવું આકાશ હશે, કેવું દર્શન હશે, અને એ આખી ચર્ચા પૂરી થયા પછી એ ભગવાન મહાવીરની અહિંસા છેક મહાત્મા ગાંધી સુધી કેવી રીતે આવી એની આખી વાત કર્યા પછી હું બહાર નીકળ્યો ત્યારે એક પાદરીએ મને કહ્યું કે મિસ્ટર દેસાઈ, અમને એક મહાવીર આપો ને અત્યારે, બસ તમારી આ જરૂરિયાત છે, તમારું આ કામ છે કે તમારે જગતને પ્રભુ મહાવીરનું દર્શન આપવાનું. તમે માત્ર તમારા કુંડાળામાં રહેશો તો મેં કહ્યું તેમ હું આસપાસ ફરતો રહીશ, પણ પરમાત્માનું જે દર્શન મળે, અને એ દર્શન કયું દર્શન પરમાત્માનું એનું એક ઉદાહરણ આપણે આપો.
2005ના પર્યુષણ પર્વ પછી એક બહેને માસક શ્રવણ કરેલું. મારા વક્તવ્યનો સમય પૂરો થઈ ગયેલો એટલે મને કહ્યું કે મારે પારણું કરવું છે. પણ કે હું બધાની સાથે પારણું નહીં કરું, તમે હું તમે જ્યાં ઉતર્યા છો ત્યાં આવીશ ને, તમે એકલા હો એ રીતે પારણું કરું છું. બોલે જરૂર. એ બહેનનું નામ હતું ગેબ્રિયલ હેલ્મર. અને સાહેબ, હું આપને બધાને કહું છું કે હું અને તમે ગર્વ લેતા હોઈએ, હું અને તમે ગર્વ લેતા હોઈએ કે આપણે મહાવીરના સંતાન છીએ, પણ ખરો ગર્વ તો આ સ્ત્રી પામે જોયો. એટલે મેં પૂછ્યું, તું જૈન ધર્મમાં કેમ આવી? મને કે મારા પિતા સ્વિટ્ઝરલેન્ડમાં રહેતા, વિશ્વયુદ્ધ થયું, મારા પિતા મૃત્યુ પામ્યા, મા પહેલા મૃત્યુ પામી હતી, નોંધારી થઈ ગઈ, અને આમ એક યુદ્ધ થયું અને બધું ખતમ થઈ ગયું. મારું આખું જીવન વેરાન બની ગયું. અને ત્યારે હું વિચારમાં પડી કે આ દુનિયામાં કોઈ ધર્મ એવો છે ખરો કે જે મને આ યુદ્ધના વિરોધની રીત સમજાવે. એટલે મેં બધા ધર્મોનો અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરતા 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 હું ક્યાં પહોંચી, હું જૈન ધર્મ પાસે આવી. અને મેં જોયું કે આ જૈન ધર્મ એક એવો ધર્મ છે. બેને કંઈક બેસવાની સગવડ. આ જૈન ધર્મ એક એવો ધર્મ છે કે જેણે યુદ્ધનો પહેલેથી પ્રતિકાર કર્યો છે, જેણે યુદ્ધનો પહેલેથી વિરોધ કર્યો છે, જેણે અહિંસાની પરાકાષ્ઠા બતાવી છે. એટલે મને એને કહ્યું કે મેં સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટીમાં એમફિલનો અભ્યાસમાં જૈન ધર્મ વિશેનો અભ્યાસ મારો કર્યો. આપણે બધા, હું અને તમે, એમાં કોઈ બાકાત નથી. ગાડી રાખતા હોય તો ગાડીમાં આવીએ, સ્કૂટર હોય તો સ્કૂટરમાં આવીએ. એ સ્ત્રી બેલ્જિયમના એન્ટવર્પ શહેરની ઠંડી સવારની કડકડતી ઠંડીમાં સાયકલ પર બેસી નાખે. વિચાર કરો તમે, વ્યાખ્યાનમાં બેઠી હોય તો એ ઉભરક પગે, આપણે જાણીએ છીએ ને, એ પગે બેસે, સમજાય ના સમજાય અલગ વાત છે. પૂજા કરે તમે આફરીન થઈ જાઓ, કદાચ પહેલી પૂજા કરનારી સ્ત્રી જેવો એ ખુલે ને પહેરું જાય. એને મેં પૂછ્યું કે આ સાયકલ ઉપર કેમ આવે છે? મને કે તમે મહાવીરની વાત કરો છો ને? મેં કીધું હા. તો મને કે તમે મહાવીરને સમજ્યા છો? આપણી સામે ચેલેન્જ તો કરે કોઈ, એનો આનંદ છે. બધું ના સમજ્યું એટલે બધું હું જે કંઈ પાછું અનુભવ્યું વિચાર્યું એ સમજ્યું. મને કે આ જગતમાં યુદ્ધ કેમ થાય છે? આ ઈરાક અને અમેરિકા લડે છે કેમ? પેટ્રોલને કારણે. આ દુનિયા આખી તમે જાણો છો, પેટ્રોલને કારણે એકબીજા સામે લડે છે. એ ઈરાક હોય, ઈરાન હોય, બધા એ પેટ્રોલની જરૂર ક્યારે તમારે પડે છે? ગાડીમાં હોય ત્યારે પડે છે. એટલે હું મહાવીરનું સંતાન એવી હું યુદ્ધનો વિરોધ કરું છું, માટે સાયકલ પર આવું છું. 10 વર્ષથી એ સ્ત્રીએ અનાજ રાંધ્યું નથી સાહેબ, એમાં પણ એને હિંસા દેખાય છે. શું કહે? મૌન અને તપશ્ચર્યામાં જીવન ગાળે છે. અને બસ તમે પૂછો તો એક જ કહે છે કે હું મહાવીરનું સંતાન છું. એક ત્રીજું દ્રશ્ય મને યાદ આવે છે. 1990ની 23મી ઓક્ટોબર હતી, એટલે થોડીક વાતો જ કરવાનું મન થયું છે. એ 1990ની 23મી ઓક્ટોબરે
ઇંગ્લેન્ડના બકિંગહામ પેલેસમાં વિશ્વના પાંચે ખંડના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા. કરવાનું શું હતું? કરવાનું એટલું હતું કે પ્રિન્સ ઓફ વેલ્સ એટલે જે ડ્યુક ઓફ એડિનબર્ગ હતા એ દુનિયાની પર્યાવરણની સંસ્થાના હેડ ગણાય. એ સંસ્થાનું નામ છે WWF, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર કહેવાય. અને એમણે એક વિચાર કર્યો કે આ દુનિયામાં પર્યાવરણના પ્રશ્નો સોલ્વ કરવા હોય તો શું કરવું જોઈએ. ઘણું ચિંતન કર્યું, ઘણા વિદ્વાનોને બોલાવ્યા, ઘણી માથા બધું. છેવટે એ તારણ ઉપર આવ્યા કે દુનિયામાં પર્યાવરણની જાગૃતિ ધર્મના માર્ગે મોટામાં મોટી લાવી શકાય એમ છે. પર્યાવરણની જાગૃતિ માટે ધર્મ જેવી બીજી કોઈ વસ્તુ નથી. એટલે અમે એક પુસ્તક તૈયાર કર્યું, જૈન ધર્મમાં પર્યાવરણ, નાની પુસ્તિકા. એ વખતે ડૉક્ટર એલ એમ સિંઘવી હતા ભારતમાં, બ્રિટનમાં આપણા હાઈકમિશનર હતા, બહુ સમર્થ જૈન હતા. એમણે એનું આખું ફાઇનલ ડ્રાફ્ટિંગ કર્યું, હિન્દુસ્તાનમાંથી બધા મહાત્માઓના વિદ્વાનોના બધાના વિચારો લીધા, તૈયાર કર્યું. પહેલીવાર બકિંગહામ પેલેસમાં, આપ જાણો છો વર્ષો પૂર્વે મહાત્મા ગાંધી ગયા હતા, આપને ખ્યાલ હોય તો, એ બકિંગહામ પેલેસમાં પહેલીવાર નૌકાર બોલાયો. અને એ માણસે કંઈક 40 મિનિટ આપેલી, પણ લગભગ 1 કલાક ને 35 મિનિટ સુધી વાતો કરી. અને એને અમને પ્રશ્ન કર્યો કે તમારો તો કંઈ ધર્મ છે, કમાલ છે કંઈ. તમને કે વર્ષો પહેલાં જૈનાની ખબર છે, પર્યાવરણની ખબર છે? મેં તો સર, ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજન એન્ડ રિલિજન ઇકોલોજી. અમારે માટે ધર્મ એ પર્યાવરણ છે ને પર્યાવરણ એ ધર્મ છે. મેં તો તમારે ત્યાં પર્યાવરણ યુનિવર્સિટીમાં તમે શીખવો છો, કોર્સિસ રાખો છો. અમારે ત્યાં અમારી માન અમારા મહાત્માઓ અમને પર્યાવરણ શીખવે, એમની પાસેથી અમે આ બધું શીખેલા છીએ. જ્યારે આ બધી વસ્તુઓ તમારી પાસે છે, મારે તમને આજે આકાશ એ માટે બતાવવું છે કે આજ સુધી તમે બધા, હું જાણું છું બધાને એક એકને ઓળખો છો, તમે એક એક બંધિહાળ વાતાવરણમાં રહ્યા છો. જરૂરી છે ધર્મનું અનુષ્ઠાન, ધર્મનું પાલન, ધર્મનું આપણું ધર્મ જીવન આવશ્યક છે. પણ આવતીકાલે તમે ઊભા રહેશો ક્યાં? અને કોઈક તમને પૂછશે કે તમારા ધર્મની બાબતમાં અમને સમજાવો, અમને બતાવો, કયો ધર્મ છે તમારો? ત્યારે તમારે એ કહેવું પડે કે જગતમાં આત્માની વાત કરનારો આ પહેલો ધર્મ છે. દુનિયા આખી જે જગતને જોતી હતી એમાં આત્માની વાત કરનાર આ પહેલો ધર્મ છે. એટલે હું આપને ખાસ કહીશ કે આપ દેરાસરમાં જાઓ, આપ મહાત્માઓના વંદન કરવા જાઓ, ત્યારે મનમાં ભગવાનને એટલું જ કહેજો કે પરમાત્મા તે મને કેવો મહાન ધર્મ આપ્યો છે, અને જો મને આવો ધર્મ ન મળે હોત તો હું કેવો હોત. મારે આપને આટલું જ કહેવું છે, જરાક મનમાં આ વિચાર કરો, બસ બીજું કંઈ નહીં. કે આપણને જો જૈન ધર્મ ન મળે હોત તો આપણે કેવા હોત? આપણે પ્રાણીઓની હત્યા કરતા હોત? આપણે વ્યસનમાં ડૂબેલા હોત? આપણે ત્યાં સ્ત્રીઓ ઉપર જુલમ વધારે થતો હોત? આ બધી પરિસ્થિતિ આપણી પાસે હોત જો તમને આ ધર્મ ન મળે હોત તો? રશિયામાં હમણાં એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો, પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગ એ હતો કે જે લોકોએ ભયંકર નિર્દયતાથી માણસોની હત્યા કરી છે અને જેને ફાંસીની સજા થઈ છે, જેને ફાંસીની સજા થઈ છે એવા લોકોનો ઇન્ટરવ્યુ લેવો અને જાણવું કે એમની માનસિક ભૂમિકા કેવી હતી,
કે જેને કારણે એ હત્યા સુધી ગયા. તપાસ કરતા તારણ નીકળ્યું કે જે લોકોએ માણસની નિર્દય હત્યા કરી હતી અને જેમને ફાંસીની સજા કરવામાં આવી એ બધા લોકોએ નાનપણમાં કોઈકે કૂતરાને માર્યા હતા, કોઈએ ગરોળીને મારી હતી, કોઈએ દેડકાને માર્યા હતા. આ બધા લોકો હતા. તમે કલ્પના કરો, મારા પરમાત્માએ વર્ષો પહેલાં તમારા માટે કેવી સરસ રચના કરી છે. અને એ રચનાનું આપણે આજે સ્મરણ કરવું છે. અને એ માટે ખાસ કહીશ કે આપણે પોતે ભગવાને જે પાયાનો વિચાર કર્યો, ભગવાને કહ્યું મનુષ્ય કેમ હારેલો છે. જૈન ધર્મ એ બહારનો ધર્મ જ નથી, માફ કરજો. જે ક્ષણે તમે બહારની તમારી ઘટનાનું મહત્વ આપો ને, કે આ મહાલય કુમારપાળે બંધાવ્યો, કે આ કુમારપાળે આટલું કર્યું, એક ક્ષણે માનજો કે તમે ધર્મથી હટી ગયા છો. જૈન ધર્મ એ ભીતરનો ધર્મ છે. તમારે ભીતરમાં એક્સપેરિમેન્ટ કરવાના છે. તમારે તમારી જાતને સતત પૂછવાનું છે કે ક્યાં મારી ભૂલ થાય છે, ક્યાં હું ભૂલ ખતતા ખાઉં છું, ક્યાં મારામાં કેવી ઈર્ષ્યા છે, મારામાં કેવી લાલસા છે, મારામાં કેવી ઈચ્છાઓ છે. અને પરમાત્માને યાદ કરો કે પરમાત્માએ કહ્યું કે ઈચ્છા હું આકાશ સમા અનંતી. આ અત્યારે ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે. ત્યારે તારી ઈચ્છાઓને ઓછી કર. આ એક જ ધર્મે એમ કહ્યું કે તું બહારના બારણા બંધ કર તો અંદરના બારણા ખુલશે. સાહેબ, પર્યુષણનો અર્થ જ આ છે કે તમે તમારી ચાલુ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લો અને નિવૃત્તિ લીધા પછી અંદર પ્રવૃત્તિ શરૂ કરો. અંદરની પ્રવૃત્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને માટે આ માણસ તૃષ્ણાથી, લાલસાથી, લિપ્સાથી ખૂબ પરેશાન છે. ત્યારે ભગવાને આ દર્શન આપ્યું. ભગવાનનું જીવન આપ સૌ જાણો છો, પણ મારે આપને કહેવું છે કે ભગવાને જગતને બહુ નવા આયામો આપ્યા છે. એક આયામ આપ્યો, એક નવું દર્શન આપ્યું, સાધનાનું દર્શન આપ્યું. એ જમાનામાં ભગવાન સાધના કરતા ત્યારે લોકો શું કરતા, કઈ રીતે સાધના થતી? વશિષ્ઠ અને અરુંધતીનો કિસ્સો જુઓ તો નદીનો હૂંફાળો, ઠંડો પવનવાળો કિનારો હોય, એ કિનારે સુંદર મજાનો આશ્રમ હોય, એ આશ્રમની અંદર બધું પોતાને કમ્ફર્ટેબલ હોય, સાંભળનારા પણ પોતાના અનુયાયીઓ હોય, અને પછી સાધના કરતા. ભગવાને કહ્યું આ સાધના નથી સાહેબ, આ દુનિયાનો મોટા મોટી ક્રાંતિ છે. જૈન ધર્મ એ ક્રાંતિનો ધર્મ છે, એટલું યાદ રાખજો. ભગવાને ક્રાંતિ કરી, સાધના કઈ રીતે? એક સ્થળે નહીં, પહેલા તો હું પલાઠી મારું, આંખો બંધ કરું, પદ્માસન, આંખો બંધ કરું, સાધનામાં ડૂબી જાઉં. એ બહુ સરળ છે. પલાઠી મારી એટલે જરા શરીરની કમ્ફર્ટેબલ સ્થિતિ થઈ ગઈ, ઊભો હોઉં તો જરા વધારે તકલીફ પડે. બીજું, આંખો બંધ કરું એટલે મને કશું દેખાય નહીં, એટલે બહુ આસાનીથી હું ભીતરમાં જઈ શકું. પરમાત્માએ જે જગતને સાધના બતાવી, એ સતત પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી પરિભ્રમણ કરતા રહે છે. આપ જાણો છો ને, બધા જાણો છો, 12.5 વર્ષ સુધી પરમાત્માએ સાધના કાળમાં પરિભ્રમણ કર્યું. અને એ પરિભ્રમણ કરવાની સાથોસાથ ચાલતા જાય, ફરતા જાય, બેસતા જાય, અને સાધના ચાલતી જાય. આ દુનિયાની અઘરામાં અઘરી સાધના અહીંયા કરી.
કે જ્યાં તમારી તમે ચાલતા હો અને ધ્યાનસ્થ હો. એટલે ઘુવરિયાના વાત ભગવાન નહીં સાંભળી શક્યા. આપ જાણો છો ને ઉપસર્ગ તો બધા, કે ભગવાન નહીં સાંભળી શક્યા. એટલે એનું કારણ ભગવાન ભીતરમાં ધ્યાનસ્થ હતા. એટલે પરિભ્રમણ 12.5 વર્ષનો એ સાધના કાળ, એમાં થોડોક સમય નિદ્રા લીધી. અને આ જગતનું એક રહસ્ય છે કે આટલો લાંબો સમય સાધના કરે અને અલ્પ નિદ્રા, પણ સૌથી વધારે પણ કદાચ ધ્યાનની વાત સૌથી પહેલી જગતમાં કોઈએ કરી હોય તો જૈન લોકોએ કરી છે. પણ આપણે એટલા બધા જેન્ટલમેન કે આપણે કંઈ કરી નહીં. ભલે દુનિયામાં જૈન ધ્યાનને બદલે જગતમાં તમે જાણો છો હિન્દુ મહાત્માઓના ધ્યાનને, આ બધાની વાતો તમે જાણો છો. સર્વશ્રેષ્ઠ ધ્યાન તમને જો જોવા મળે તો એ અહીંયા જોવા મળશે. ભગવાને ઊભા ઊભા ધ્યાન કર્યું. બીજું, કોઈ નિશ્ચિત સમયે ધ્યાન નહીં, સતત ધ્યાન. કેટલી મોટી વાત છે, ક્યારેક કલ્પના કરજો તમે કે સતત ધ્યાનમાં ચિત્ત આમ અંદર જ હોય. સવારે ધ્યાન, સાંજે ધ્યાન, રાત્રે ધ્યાન, અને પછી તમને ધ્યાનની પરાકાષ્ઠા આપી કાયોત્સર્ગ, કે જેની અંદર તમારું શરીર શાંત, તમારી વાણી શાંત, તમારી માનસિક ક્રિયાઓનું વિસર્જન, બસ માત્ર સૂક્ષ્મ શ્વાસોશ્વાસ ચાલે એટલું જ. બસ કોઈ ધ્યાન તમે મને કહેજો આવું હોય. આ દુનિયાનું સર્વોત્કૃષ્ટ ધ્યાન છે, પણ આપણે ભૂલી ગયા. હા, એટલે હું આવ્યો છું. જો કે હમણાં હું ધ્યાનનો બહુ અભ્યાસ કરતો ત્યારે મેં જોયું કે બધા ધ્યાનવાળા માણસોએ એક વાત ઉપર ભાર મૂકી છે, જાગૃતતા. જાગૃતતા, અવેરનેસ. એક કૃષ્ણમૂર્તિ થયા, બહુ મોટા ફિલોસોફર, એમને કહ્યું અવેરનેસ હોવી જોઈએ. એક ગુરુજીએફ નામનો ફિલોસોફર થયો, એને કહ્યું કે સેલ્ફ રિમેમ્બરિંગ હોવું જોઈએ. તારી જાત કોની સાથે જોડાયેલી છે એને તું યાદ કર. ભગવાન બુદ્ધે સમ્યક સ્મૃતિની વાત કરી. શ્રીમદ ભગવદ્ ગીતાએ સ્વરૂપાનુસંધાનની વાત કરી. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે બોહમલ્લ સામેના યુદ્ધની વાત કરી. અને મારા પરમાત્માએ એક જ વાક્ય આપ્યો, એક જ વાક્ય, અને જગતને સર્વોત્કૃષ્ટ ધ્યાનની સ્થિતિની વાત કરી. કઈ કયું વાક્ય? એ વાક્ય છે, પ્રિય ગૌતમ, પળનો પણ પ્રમાદ કરીશ નહીં. આ દુનિયાનું મહાન વાક્ય છે. ભાઈ અમર ફરી બોલાવશે, તેના વિશે લાંબુ કહીશ તમને. પણ આ દુનિયાનું મહાન વાક્ય એ માટે છે કે બધા ધ્યાન કરનારાઓએ અંતે નક્કી કર્યું કે ધ્યાનમાં શું સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી મહત્વનું છે. તમે ધ્યાન કરો ત્યારે શું હોવું જોઈએ? એન્ડ ધીસ ઇઝ અવેરનેસ. જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિ કેવી હોવી જોઈએ? એ લોકો કહે છે આમ એવરી મોમેન્ટની જાગૃતિ હોવી જોઈએ. મેં કીધું મારા પરમાત્માએ તો એનાથી આગળ કહ્યું છે. મારા પરમાત્માએ તો કહ્યું છે કે મિનિટ નહીં, સેકન્ડ નહીં, સેકન્ડનો પણ જેનો ભાગ નહીં થઈ શકે તેવી પળનો પણ પ્રમાદ નહીં. વિચાર કરો કે આ પરમાત્માની જે આપણને મળ્યું છે, એટલે જ હું આપને કહું છું કે જીવનમાં એક હિંમતથી રહો. કે તમે કોણ છો? કોઈ પૂછે તો કહો કે મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર. ભગવાન મહાવીરનો અમૃત પુત્ર છે. આપણે તો માઇક આંગલેની જેમ વાત કરી પાછા. આપણામાં એક ખુમારી નથી કે જે ધર્મે તમને જીવવાનું શીખવ્યું છે અને જગતનો એકમાત્ર ધર્મ જે તમને મૃત્યુ કેવી રીતે પામવું એ પણ શીખવે છે. દેટ ઇઝ આર્ટ ઓફ લિવિંગ
એન્ડ આર્ટ ઓફ ડાઈંગ. આ ડાઈંગની આખી પ્રોસેસ તમે સમજો. જીવવાનું આવીને બતાવ્યું, પણ જગતને એને મરવાનું પણ બતાવ્યું કે તારે મૃત્યુ પામવાનું હોય તો આ રીતે મૃત્યુ પામ. માટે જ્યાં મતભેદ છે અહીંયા તો બહુ સારું છે, આ ઓપેરા ને આ બધી વસ્તુઓ બહુ સુંદર ચાલે છે. આ પાટલી બધી સંખ્યામાં આવો છે એ મને ખબર નહોતી, બહુ સરસ વાત છે. પણ નહીં તો હું હંમેશા કહું છું, જ્યાં મતભેદ ત્યાં મહાવીર નથી, જ્યાં મતભેદ ત્યાં મહાવીર નથી. એટલે પેલા કે સાહેબ તો મહાવીર નથી, અહીંયા મતભેદ જ છે એકલા. હા, હું ઘણી વાર એક ઉદાહરણ આપું છું કે યુનોની અંદર, યુનાઇટેડ નેશન્સ, જ્યાં બધા દેશો એના સભ્ય છે, એની અંદર એક વખત દેડકાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું. એટલે અમેરિકાવાળા હતા, એ એમના દેડકા બરાબર ઢાંકીને લાવ્યા થાળમાં, પડી ન જાય ને, નીચે આપણી કાર્પેટ બગડે. બ્રિટનવાળા પણ આમ ઢાંકીને લાવ્યા. ભારતવાળા જે ખુલ્લા લાવ્યા, ખુલ્લા રસ્તા, એટલે બધા લોકો ઊભા થઈ ગયા, અરે કાર્પેટ બગડશે, આમાંથી એક નીચે પડશે, તો પેલું કે ડોન્ટ વરી, ચિંતા ના કરશો. અમારે ત્યાં નીચેવાળો ઉપરવાળાના પગ ખેંચે જ છે, એટલે એકે પડશે નહીં. મતભેદ ત્યાં મહાવીર નહીં, મોહ ત્યાં મહાવીર નહીં, જ્યાં મારું અને તારું આવે ત્યાં મહાવીર નહીં. તો મહાવીરે આપણને આપ્યું શું? તમે માઉન્ટ એવરેસ્ટ પાસે જાઓ, અરે માઉન્ટ એવરેસ્ટ 29,000 ફૂટ ઊંચો છે. તમે હિન્દી મહાસાગર પાસે જાઓ તો હિન્દી મહાસાગર 25,938 ફૂટ ઊંચો છે, ઊંડો છે. હવે તમે જઈને જરા માઉન્ટ એવરેસ્ટને કહો કે ભાઈ 29,000 ને 29, આ બધું યાદ રાખું, 30,000 થઈ જાને ઊંચો, એમાં શું તકલીફ પડે તને આટલી બધી? તો અમને યાદ ઓછું રાખવું પડે, એવરેસ્ટ ઊંચો થઈ શકતો નથી, હિન્દી મહાસાગર ઊંડો થઈ શકતો નથી. પણ ભગવાને બતાવ્યું કે આ મનુષ્યની પાસે એક વસ્તુ એવી છે, અને એ છે એનું ભીતર, એ છે એનો આત્મા, એ છે એની આત્મશક્તિ, એ છે એનું આત્મચૈતન્ય, એ છે એની આત્મજાગૃતિ, કે ધારે એટલો વિકાસ સાધી શકે. આ વિકાસનો મોટામાં મોટો પથ એ એમણે આપણને બતાવ્યો. એમણે કહ્યું કે તમે ઈચ્છો એટલા વિકસી શકો છો. એમને કહ્યું કે તમે જગત આખાને તમારી સાથે લઈ શકો છો. અનેકાંતવાદ આપ જાણો છો, જગત આખાને તમારી સાથે લઈ શકો. દુનિયાનો આ એકમાત્ર ફિલોસોફીનો વાદ છે કે જે બધા કહેતા શું કહેતા, હું જ સાચો અને તું ખોટો, હું જ સાચો તું સાવ ખોટો, હું જ સાચો તું તદ્દન ખોટો. એવે સમયે ભગવાને કહ્યું કે સામી વ્યક્તિમાં પણ સત્યનો અંશ હોય એની ખોજ કર. મારે આપને કહેવું છે બેન કે જે પરમાત્માએ કહ્યું એ જ વાત ઉપરથી એક દુનિયાનો મહાન સિદ્ધાંત આલ્બર્ટ આઇન્સ્ટાઈને શોધ્યો, જેને સાપેક્ષતાવાદ કહે છે. 20મી સદીનો સૌથી મોટો બુદ્ધિશાળી માણસ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એને આમાંથી આઈડિયા મળે છે. ત્યારે એ કેવા હોય મહાવીરના પુત્રો? તમે બધા મહાવીરના પુત્રો છો, માણસ અમૃત પુત્રો છો, મૃત નહીં અમૃત છો, કારણ કે તમને મહાવીરનું અમૃત પ્રાપ્ત થયું છે. સાહેબ કેવા હોય? હું બહુ વિચારું તો મેં એક પ્રયોગ કર્યો પછી કે ભગવાનના જીવનને વાંચો તમે તો એક એ જોવા મળે કે સાંજે ભગવાનને ત્યાં રાય સિદ્ધાર્થ બેઠા હોય, રાણી ત્રિશલા બેઠા હોય, મોટાભાઈ નંદીવર્ધન બેઠા હોય, નંદીવર્ધનના પત્ની જ્યેષ્ઠા બેઠા હોય, યશોદા બેઠા હોય, અને ત્યારે ભગવાનને ત્યાં શું થતું, ભગવાનને ત્યાં શું થતું? એમ કહે છે કે સિદ્ધાર્થ અને ત્રિશલા પોતાના કુટુંબ જીવનના મધુર સ્મરણો કહેતા.
કલ્પસૂત્રમાં મધુર સ્મરણ. એટલે શું થાય? કોમ્યુનિકેશન થાય, આદાન પ્રદાન થાય. મધુર સ્મરણો હ નંદીવર્ધન એ પોતાના અનુભવ કહેતા અને રાજકુમાર વર્ધમાન ધર્મના રહસ્યો કહેતા, અને રહસ્ય કહેતા કહેતા અધ્યાત્મની દુનિયામાં કોઈ ઉર્ધ્વ જગતની સફર કરાવતા. પછી ભક્તિ સંગીત હતું અને એના દિવ્ય ધ્વનિથી આ રાય સિદ્ધાર્થનું ઘર ગુંજી ઉઠતું, મહેલ ગુંજી ઉઠતું. આના ઉપરથી એક આઈડિયા કર્યો મેં કે મારે આવી સભા કરવાનું લોકોને કહેવું જોઈએ કે તમારા ઘરમાં એક દિવસ અઠવાડિયામાં, રોજે તો ન જ થાય તમે, પણ અઠવાડિયામાં એક દિવસ સાંજે બેસો, માતા પિતા ભાઈ ઘરનો પરિવાર, વડીલ પોતાના અનુભવો કે મોટા ભાઈ પોતાના અનુભવો કે કોઈ બીજું પોતે વાંચેલું કે કોઈ વાંચે કોઈ કરે. અને મેં એક આઈડિયા આપ્યો ઘર સભા. હું કહેતો કે તમે ઘર સભા કરો. કેટલાક દેશોમાં આવી ઘર સભા થઈ, પણ આ કેટલી મોટી વાત ભગવાને આપણને સમજાવી છે જે આપણે ભૂલી ગયા છે. જો આવી ઘર સભા આપણે કરી હોત તો આજે જે પેઢી પેઢી વચ્ચેનું ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ ન હોત. આજે છોકરો હલ્લો બસ મજામાં ને ડેડી, અને ઉપર સીધો કામ પર. હવે તે એવું એ થતું નથી, ચાર જણા જમવા બેઠા હોય ને પેલો આમ મોબાઈલ કરતો હોય, પેલો આમ કરતો હોય મોબાઈલ, પેલો આમ કરતો હોય. તમે જુઓ આપણે કેટલા મહાવીરને ભૂલી ગયા. મારે આપણે એટલું જ કહેવું છે. અને એટલે મોટો દીકરો આઈફોન માગે, નાનો દીકરો આઈપેડ માગે, દીકરી આઈપોડ માગે, અને પિતાને આઈપેડ માગે. પિતાને પૈસા ભરવાના હોય, બીજું શું કરે બિચારું. આ પરિસ્થિતિ છે. એટલે જ ભગવાને કહ્યું જિંદગીમાં આપણે અપસેટ નથી થવું. તમે જોજો, હું તો જોઉં મોટાભાગના માણસો કેટલા બધા અપસેટ હોય છે. મને એમ થાય કે કેટલું એરંડ્યુપીડ નીકળ્યા હશે. હા, આ મળે ને પૂછે તો કેમ છો, એ કેમ છો પૂછતા પૂછતા એ પોતે બીમાર લાગે. આપણને ક્યાં ખોવાઈ ગયો હાસ્ય, ક્યાં ખોવાઈ ગયો આનંદ, ક્યાં ખોવાઈ ગઈ ભગવાને આપેલી પ્રસન્નતા. અમારા પરમાત્માના ચહેરા ઉપર જુઓ સાહેબ, કેવી પ્રસન્નતા એ પ્રસન્નતા જોવા મળે. કોઈ ભગવાનનો તમે એવો મૂર્તિ જોઈ કે રડતા હોય સાહેબ? હા, પ્રસન્નતા, માત્ર પ્રસન્નતા, હાઈએસ્ટ સુખ દુઃખ નહીં. આ દર્શને કહ્યું વસ્તુમાં સુખ નથી. આ યાદ રાખી લીધું. વસ્તુમાં સુખ, આપણી મોટા મોટી મુશ્કેલી એ છે કે વસ્તુમાં સુખ માની બેઠા. અને કદાચ આ સિદ્ધાંત જો વિશ્વને મળ્યો હોત તો જૈન ધર્મનું મોટા મોટું કોન્ટ્રીબ્યુશન કહે. આજે વિશ્વ આખું વસ્તુઓમાં સુખ મેળવવા નીકળ્યું. મારી પાસે મકાન હોય પણ એમ થાય 42 માળવાળું મકાન બનાવું, અને હું 42 માળવાળું મકાન બનાવું. અને માનું છું આખા જગતમાં હું કેવો મહાન ધનવાન છું, પણ કાલે કોઈ 45 માળવાળું મકાન બનાવે તો મારું 42 માળવાળું મકાન એક ક્ષણે ધરતીકંપથી તૂટી જાય, મનના ધરતીકંપ. તમે જુઓ જગતમાં ક્યાંય વસ્તુમાં સુખ નથી. વસ્તુની કોઈ મહત્તા છે જ નહીં. અને આપણે બધા વસ્તુને મહત્વનું માન્યું. તારો ફોન આટલો, મારો ફોન આટલો, બોલ. અને તમે જુઓ હવે તો એકલી ભૌતિક સંસ્કૃતિ પેદા થઈ ગઈ. અને ત્યારે ભગવાનનો એ સિદ્ધાંત, અને એ સિદ્ધાંત આપણે ભૂલાવવા માટે અપસેટ માણસ થતા હતા. હું તો તમને એટલું જ કહું છું કે જરાક અપ જાઓ અને મહાવીરમાં તમારું મન સેટ કરો તો અપસેટ નહીં રહો. આપણે અપ જ જતા નથી. આપણે આપણી આજુબાજુની દુનિયા, આપણી પરિસ્થિતિ, આપણું ઘર, આપણા પ્રશ્નો બસ એમાં ને એમાં જ રહીએ છીએ. અને પછી મન એક મિનિટ નવરું નથી બોલતું.
મને તેવા ઘણા લોકો બાળક સાહેબ ઊંઘ નથી આવતી રાત્રે, બહુ વિચારો આવ્યા કરે, વિચારો આવ્યા. તમે તો દિવસે ફરો છો, એમ રાત્રે ફરો, બીજું શું થયા બાદ? તો અંતે તો ફરવાનું જ કામ છે ને તમારું. અને એ કહેવું છે કે જો તમે આ તત્વજ્ઞાન પાસે ને આ પરમાત્મા પાસે ગયા હોત તો આ પરિસ્થિતિ ન આવે આપણી અને જગતની. સાહેબ, અને એટલે જ ભગવાને કહ્યું પહેલી વાત, આગ્રહ છોડો. આપણી મોટા મોટી તકલીફ આગ્રહની છે. મારે તો આમ જ જોઈએ, હું તો આમ જ માનું, આ કેમ આમ કરી શકે, આ કેમ આમ થયો. જે ક્ષણે આગ્રહ તમે છોડો અને જે મળે ને, સૌથી મોટી વાત આ છે, જે મળે ને એને ભગવાનના પ્રસાદ રૂપે સ્વીકાર. બસ આ શર્ટ પહેરવા મળ્યું, બસ વાહ, ગ્રેટ, અદ્ભુત. આપણી પાસે શર્ટ તો છે, વાહ, બહુ સરસ. આપણે શું કહીએ, ઓહો હો, હજી તો સ્કૂટર છે ભાઈ. સ્કૂટર બોલતા બોલતા પેટ્રોલની જેમ થી વધારે રડતો હોય પાછે. પછી પૂછો કે સ્કૂટર છે, અરે હા, પણ મોટર લાવવી છે. તમે મોટરવાળા પાસે જઈને પૂછો, અરે વાહ, મોટર ફર્સ્ટ ક્લાસ છે, તમે ક્યારે લાવ્યા? અરે કે લાવ્યો, પણ કે બહુ ટોપ રેન્કની મોટર નથી, આમ ટોપ મોટર જોઈએ ને તો જ મજા આવે. હવે આપણને પાછી ખબર ન હોય, મને એવું હતું, મારી પાસે એક એમ્બેસેડર ગાડી હતી, શું ફેર વાપર તો ચાલતું. પછી મને એક દિવસ અશોક ભાઈ કુમાર પાડે, એમ્બેસેડર ગાડી તો ડોસી કહેવાય છે, હવે કાઢી નાખો કે. ધન્યવાદ તમને, ગુડ વાત. કે એ મોટરનો પણ આનંદ મને નથી, કારણ કે હું બીજાની મોટર જોઉં છું. આપણા બધા જ દુઃખો એ બહારથી બીજાને કારણે આવેલા છે. તમારામાં તમે એક મસ્તી ક્રિએટ કરો બસ, કે મારી પાસે જે છે એ અદ્ભુત છે, દુનિયાના બાદશાહ પાસે હતું એટલું મારી પાસે છે, અને પછી જુઓ તમને કેટલો આનંદ આવે છે. એટલે જિંદગીમાં જે કંઈ મળે એને ભરવા ભગવાનના કૃપા પ્રસાદ તરીકે જો, વાહ, તે મને આ તો આપ્યું ને, બહુ સરસ. આપણે કૃપા પ્રસાદ તરીકે જોતા નથી. બીજી વાત છે વિગ્રહ છોડો. મારો તો એક સિદ્ધાંત છે કે જૈન હોય એનું થર્મામીટર શું, એનું બેરોમીટર શું મારી પાસે, એની વાણી, એની વાણી કેમ? ભગવાનના સમયમાં જે મોટા પંડિતો વાદ વિવાદ કરતા ને, ત્યારે જે વિરોધી હોય ને અથવા એમનો શિષ્ય હોય પણ પ્રશ્ન પૂછે કે ગુરુદેવ આનો અર્થ શું છે, ત્યારે એને એમ કહેતા કે હે મૂર્ખ, તું આટલું પણ સમજતો નથી. આ ભાષા હતી એ વખતની. અને ત્યાંથી આ જૈન સમાજે નવી ભાષા પેદા કરી, અદ્ભુત ભાષા પેદા કરી. એને એ ભાષા પેદા કરી કે ભગવાન સ્વયં પોતાના શિષ્યને કે પ્રિય ગૌતમ, સીધો ડિફરન્સ પેલો મૂર્ખ કહેતો હતો પોતાના શિષ્ય, મૂર્ખ આટલું સમજતો નથી, અને અહીંયા પ્રિય કહે છે. કેટલી મોટી વાત છે. હું તો કહું છું તમારામાંથી કોઈ જૈન ધર્મની ભાષા, જૈન ધર્મના લોકો જે ભાષા બોલે છે ને એનો સ્ટડી કરે. સાધર્મિક ભક્તિ કહીએ છીએ, કેટલી મોટી વાત છે. હે, જમવા આવજો એવું નહીં, હા, જમ્યા વગર જશો નહીં એમ નહીં, મને અને પાછું શું કહીએ, જમીન જજો એમ નહીં, મને લાભ આપો. ધીસ ઇઝ લાભ ઇઝ વન્ડરફુલ શબ્દ. આ જૈન સમાજનો આ શબ્દ તમને કોઈ અદ્ભુત શબ્દ છે. હું કોઈ કામસર કોઈ શ્રેષ્ઠીને મળવા જાઉં ત્યારે મને પહેલાં કે કુમાર પણ હવે મને કંઈક લાભ આપો. આ પરિસ્થિતિ છે, આ આ સમાજ છે આપણો, આપણું કલ્ચર છે. આમાંથી કલ્ચર પેદા થયું છે અને એ કલ્ચરમાં આપણે જીવીએ છીએ. એ કલ્ચરને છોડી દઈશું તો આપણે ક્યાંય ના નહીં. અને ત્યારે બીજી વાત છે કે વિગ્રહ, પહેલો આગ્રહ છોડો ભગવાન પાસે જવું હોય તો, બીજો વિગ્રહ છોડો, અને ત્રીજો સંગ્રહ છોડો. આ બહુ મહત્વની વાત છે, બધા હસો છે એટલે હું જાણી સમજી શકું છું. તમે તો ઓછા હશો, અમેરિકામાં કોઈને ઘેર જાઓ અને પછી એનો કબાટ ખોલો તો પેલું શું છે, પેલું બાય વન ને ગેટ વન ફ્રી, બરાબર છે,
એ ફ્રી એટલા બધા ભેગા થયા હોય, પૂછો ક્યારે પહેર્યું, કે ના લાવ્યો છું, પહેર્યું નથી. કરી આપણે જીવનમાં કેટકેટલી વસ્તુઓ આજુબાજુ ઘેરે ગયા છે, અને વસ્તુ જ તમને ગુલામ બનાવે છે. મજા આ છે, પણ તમે જ બૂમ પાડશો. આ ઘરમાં સાડીઓ બહુ થઈ ગઈ, કબાટો ભરાઈ ગયા, પણ મન નથી થતું કે આપી દઈએ લોકોને. સંગ્રહ, સંગ્રહ ભયંકરમાં ભયંકર વસ્તુ, એ છોડવાનું કહે છે. અને પૂર્વગ્રહ છોડો, તમારા પૂર્વગ્રહો. પરમાત્માનું જીવન તમે વાંચો સાહેબ, ભગવાને એક પણ વાર એક પણ વ્યક્તિ વિશે એમ નથી કહ્યું કે આવો છે. અને આપણે એક પણ વાર એક પણ વ્યક્તિ વિશે આવો સારો છે એવું નથી કહેતા. પોઝિટિવ, પરમાત્માની એક એક વાત પોઝિટિવ. ભગવાને કહ્યું કે તારું જીવન દર્ભ, દર્ભ એટલે એકદમ તીક્ષ્ણ ઘાસ, એ દર્ભ પર રહેલા ઝાકળ બિંદુ જેવું છે. કેવું છે? આ દર્ભના ઉપર ઝાકળ બિંદુ એ બહુ ટકે નહીં, એકદમ તીક્ષ્ણ ઘાસ હોય એના ઉપર એક ઝાકળનું બિંદુ છે. આપણું દુર્ભાગ્ય એ કે ભગવાનની આ વાત આપણે પકડી અને ખોટી પકડી. ભગવાને પછી જ કહ્યું બીજું જ વાક્ય કે માટે તારું જીવન અમૂલ્ય છે. ભગવાનને પોઝિટિવ વાત કરવી હતી, અને આપણે આખી જિંદગી આ નેગેટિવ જ ચાલ્યા કર્યા. આપણું જિંદગી ફેંકી દેવાની, નકામું આપણું જીવન, નકામું. ભગવાને જીવનની ક્ષણભંગુરતા નહીં, જીવનની અમૂલ્યતા કહી છે. આટલું યાદ રાખજો તમે કે તારું જીવન પ્રેશિયસ છે, ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે. અને આપણે એમ માની બેઠા કે આ પહેલું વાક્ય લીધું, બીજું ખોઈ ગયા, ખોઈ નાખ્યું કે હવે જીવન તો આવું જ છે ને, એમાં તો આવું જ બધું હોય ને, પછી એક નિરાશા ને પછી કંઈક જે હોય તે. પણ જીવન અમૂલ્ય છે એમ પરમાત્માએ જે કહ્યું એ બહુ મોટી વાત છે, એની ક્ષણે ક્ષણ અમૂલ્ય છે. અને માટે જ મનુષ્યનો એમને મહિમા કર્યો. મહાભારતે એમ કહ્યું કે નહીં માનુષાત પરતરમ કિંચિત, મનુષ્યથી કોઈ ઊંચું નથી, મનુષ્ય શ્રેષ્ઠ છે આ જગતમાં. ભગવાન એનાથી આગળ રહી ગયા. તમે આ મહાભારતમાં વેદ વ્યાસે જે કહ્યું એનાથી ભગવાન તમને એક વાક્ય આગળ લઈ ગયા અને કહ્યું માણુસમ ખુશ દુર્લભમ, હે મનુષ્ય, મનુષ્ય થવું મુશ્કેલ છે. તું તારી ભીતરમાં એક મનુષ્ય પેદા કર, તું તારી ભીતરમાં મૈત્રી પેદા કર, તું તારી ભીતરમાં ક્ષમા પેદા કર, અને જો પછી જગત કેવું પરિવર્તન પામે. એ વાત જે એમણે કરી છે, એટલે મારે આપણે એ કહેવું છે કે મહેરબાની કરીને એક પ્રણામ કરીને તમને કહું છું કે એવું ન કહેશો કે આ ધર્મ બહુ અઘરો છે. ભલે આપણે કોઈને વટ બતાવો હોય તો કહેશો, એની મને વાંધો નથી, પણ મહેરબાની કરીને ન કહેશો. આપણે જાણે કંઈક બીજો માણસ દાખલ જ ન થાય એવું, બહુ અમારો તો ધર્મ બહુ અઘરો ને બહુ આમ. અને કઈ ધર્મ? હસતો, રમતો, ખૂનતો, ગાતો ધર્મ. પણ થાય છે શું? એક ભાઈએ પૂછ્યું કે આજે આમ ટિફિનમાં તમે શું મોકલ્યું છે? એટલે બહેને કહ્યું કે ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી થિન નૂડલ્સ. ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટમેટોસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી થિન નૂડલ્સ ઉર્ફે સેવ ટમેટાનું શાક. આપણે આ પેલું પહેલું પહેલામાં પહોંચીએ, સેવ ટમેટાનું શાક નાખ્યું. હા, મારે આપણે આ કહેવું. હું એનો એક દાખલો આપું. આપણે હું જે કહું છું એ મારી પ્રતિજ્ઞાથી કહું છું. ભગવાનનો અંતિમ ઉપદેશ ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્માએ એ ત્યાં મોક્ષની વાત કરી. આ 32મા અધ્યાયના 3જા સૂત્રમાં ભગવાને કહ્યું છે, સાહેબ મારા ભગવાન જેવા પ્રેક્ટિકલ ભગવાન તમને જગતમાં લઈને પડે. ભગવાને શું કહ્યું છે? ભાઈ મોક્ષ તારે મેળવવું હોય તો શું કરવું જોઈએ? આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, આટલું કરવું, આ રીતે કરવું, આવા કરવા, આ રીતે બધું કેટલું કેટલું કહ્યું હોય તો જ મોક્ષ તો સુપ્રીમ અવસ્થા. તો ભગવાનને પૂછો કે મોક્ષનો માર્ગ ક્યાં?
અને ઉત્તરાધીન સૂત્રના 32મા અધ્યયનની 3 ગાથામાં ભગવાને કહ્યું, સાંભળજો, ગરીબો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, કારણ કે એનો ચેપ લાગે તો આપણને ઇન્ફેક્શન લાગી જાય, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો. ધીસ ઇઝ વન્ડરફુલ. જૈન ધર્મનો જે સ્વાધ્યાય છે ને સાહેબ, અદ્ભુત વાત છે. ગ્રંથનો સ્વાધ્યાય અને તમારા જીવનના ગ્રંથનો પણ સ્વાધ્યાય. ગ્રંથનો સ્વાધ્યાય તો બરાબર છે, પણ એક સ્વાધ્યાય એ પણ છે કે તમે તમારા જીવનની સાથે બેસો. હું કોણ છું? મેં શું મેળવ્યું? મારે શું મેળવવું છે? ઘણાને પૂછજો તમે કે તારા જીવનનો નકશો શો. એટલે એ કહે છે કે સાહેબ, ચીનનો નકશો જોયો છે, પણ આપણા જીવનના નકશાની ખબર નથી. આપણી પાસે જીવનનું એક ધ્યેય હોવું જોઈએ. ભગવાને કહ્યું, ધ્યેય વિનાનું જીવન નકામું. એક ધ્યેય, એક તમન્ના, એક જોશ કે મારે જીવનમાં આ પામવું છે. તમે સ્વાધ્યાય ઉપર ક્યારેક બેસીશું ને વાત કરીશું, કેટલું ગહન વાત છે. અને એનાથી આપણા જીવનમાં કેવું અજવાળું ફેલાય. સાહેબ, આ દુનિયામાં કોઈ તમારો મિત્ર ન હોય, કોઈ તમારો મિત્ર ન હોય, અને તમે જો સાચી રીતે સ્વાધ્યાય કરો તો એના જેવો બીજો મિત્ર તમને નહીં મળે. એકાંતમાં તમારો પરમ મિત્ર છે, તમારા ભીતરમાં જવા માટેનો પરમ સાથી છે, અને તમારા અંતરના પ્રકાશનો મોટો સૂર્ય છે. એવું સ્વાધ્યાય પરમાત્માએ કહ્યું. વૃદ્ધો અને ગુરુની સેવા કરવી. નંબર 2, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું. કારણ કે કચરાવાળું પાણી હોય, એમાં બીજું ચોખ્ખું પાણી નાખો તો એ મેલું થાય. અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો. બહુ જ એક અદ્ભુત વાત કરી ભગવાને. સૂત્રાર્થનું સારી પેઠે ચિંતન કરવું. સૂત્રો, ધર્મસૂત્રો, આગમ સૂત્રો, પરમાત્માના સૂત્રો, જ્ઞાની પુરુષોના સૂત્રો, ભગવંતોના સૂત્રો, એ સૂત્રને બે વસ્તુ સમજવી તમારે જોઈએ કે સૂત્રના બે અર્થ છે. આ સૂત્ર છે ને, એની પાછળ જબરજસ્ત અનુભવ હોય છે, આત્માનુભૂતિ હોય છે, આધ્યાત્મિક સ્પર્શ હોય છે. અને એને સૂત્ર વાંચો એટલે સીધે સીધું મહેરબાની કરીને સૂત્ર ના વાંચો, નહીં તો તમે ગલત અર્થ કરી દેશો. શ્રીમદ ભાગવતમાં એક જગ્યાએ એવું લખ્યું કે માણસે ગર્દભને પણ, એટલે કે ગધેડો, ગર્દભને પણ પ્રણામ કરવા જોઈએ. એનો મૂળ મુદ્દો એવો કે તમારો અહમ ન હોવો જોઈએ. અહમ, આઈ, અંગ્રેજીનો સૌથી નાનો શબ્દ અને સૌથી ખતરનાક, બરાબર ને? આઈ, માણસ એમ સહેજ કહી કોઈ તરત આઈ આવી જાય ઉપર. તો એને વાંચ્યું અને એક માણસે આ અર્થને પકડી લીધું, સૂત્રને પકડી લીધું કે ગર્દભને પણ પ્રણામ કરવા. એટલે પછી ક્યાંય પણ ગર્દભને જુએ એટલે પેલો સીધો પ્રણામ કરવા લાગે. લોકો વિચારમાં પડ્યા કે ઓહો, આ માણસ ગર્દભને પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરે છે. દંડવત આપ જાણો છો ને, આખું શરીર લાંબુ થઈ જાય. એટલે ધીરે ધીરે લોકોએ કહ્યું કે આ માણસ તો દંડવત સ્વામી છે. આપણે જાણ કેટલા બધા બાબાઓ રાતોરાત ઊભા થઈ જાય, આ માણસ તો દંડવત સ્વામી, દંડવત કરે એટલે દંડવત સ્વામી તરીકે જાણીતો થયો. પછી શું થયું? પછી એ જ્યાંથી નીકળે ને ત્યાં જો કોઈ રસ્તા ઉપર ગજેડો ન હોય તો કોઈ પકડીને લઈ જાવે, એટલે પુણ્ય થાય ને બિચારા. રહે થોડો સમય તો બરાબર ચાલ્યું સાહેબ, પણ ઉંમર થાય, જરા ગોઠણ અવાજ કરવા માંડે, ઘૂંટણને જરા પ્રોબ્લેમ થાય, ને આ બધી પરિસ્થિતિઓ થાય,
એટલે પછી પેલાને દંડવત, સાષ્ટાંગ દંડવત કરવા, એટલે તો આખા બધા શરીરના બધા અંગો આઠે અંગે કરે, એટલે કેટલું એને અસર થાય. એટલે એ તો થાકી ગયો. પછી તો શું થાય, લોકો લઈને આવે, એ નીકળે એવું લઈ આવે ગજેડા, નીકળે રાહ જોવે ક્યારે આવે, પેલા સાષ્ટાંગ દંડવત કરે, એટલે પેલાને ફરજિયાત કરવા પડે. પછી એ વખતના સંત તુકારામ પાસે ગયો અને સંત તુકારામને કહ્યું કે આવું થયું, હવે શું કરું, મેં તો આ વાંચ્યું તો કે તે શબ્દ સૂત્રનો ખોટો અર્થ લીધો, આ તો નમ્રતાની વાત છે, માણસે નમ્ર રહેવું જોઈએ એની વાત છે, અને તું આ ખોટું સમજ્યો, હવે નદીમાં ડૂબી જા, બીજો કોઈ ઉપાય નથી તારા માટે. ફરી એકવાર આ સૂત્રો અત્યંત ગહન અને ગંભીર છે, એટલે એનું તમારા મનમાં સતત મંથન થવું જોઈએ. એ મંથન થાય ત્યારે જ તમને એનું એની જે ખૂબી છે એની ખબર પડે. સૂત્રાર્થનું સારી પેઠે ચિંતન કરવું, એકાંતમાં રહેવું બહુ જ અઘરું છે આ જમાનામાં. હવે માણસ એકાંત તો ખોઈ બેઠો છે. તમે એકલા તમારી સાથે બેઠા હોય એવું એકાંત કેટલું? આપણે નવરા બેઠા હોય તો લાવો જરા જોઈએ. આ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની મેચમાં વરસાદ પડે છે કે નથી પડતો? આપણા પાસે વધારે જોઈએ. ઓહો, વાદળા ઘેરાઈ ગયા છે, પણ વરસાદ પડવો જોઈએ. હજી ભલે અહીંયા આપણે ઓપેરામાં પડે, પણ પડ્યો. તમે વિચાર કરો કે આપણે માણસ એકલો રહી શકતો નથી, અને એમાં હવે તો શું થાય, માણસો કંઈ ટેલિવિઝનની ચેનલ બદલ્યા કરે છે. એકમાં હોય તો કહીએ બીજામાં, બીજું નહીં તો ત્રીજું, એમ કરતાં ચાર કલાક જાય એક કે ચેનલ ના જીવે, એક કે સીન ના જોવે, આપણું મગજ ટેલિવિઝન ચેનલ ફેરવતું થઈ ગયું છે. ત્યારે એકાંતમાં જ તમે તમારી જાત સાથે વાત કરી શકો. બહુ મોટી વાત છે એકાંતની. જગતના મોટા લોકો એમ કહ્યું છે કે અધ્યાત્મનું પુષ્પ ખીલે છે એકાંતમાં. પરમાત્માએ તમને કહ્યું એકાંતમાં, એકાંતમાં રહેવું અને ધૈર્ય ધારણ કરવું. આજના જમાનામાં તમે જાણો છો સૌથી મોટા મોટી વાત હોય ને તો એ અસહિષ્ણુતા છે. માણસ સહિષ્ણુ જ રહ્યો નથી. સહેજ કંઈક થાય ગુસ્સે થઈ જાય, અકળી જાય, આ લિફ્ટ ન ચાલે, થાય કે અમરભાઈનું કેવું મેનેજમેન્ટ છે, જો લિફ્ટ ચાલતી નથી. હવે એ લિફ્ટ એક વખત ન પણ ચાલે, પણ આપણું મન છે ને એ કંઈક ઉશ્કેરાયેલું જ રહે છે. તમે તમારા મનનો સ્ટડી કરો. ભગવાને બહુ સરસ કર્યું છે કે તમ પ્રયત્ન એને શોધીએ, તારા મનને તું પ્રયત્નપૂર્વક શોધ. બીજાને શોધવાની જરૂર નથી, તારા મનને શોધ. જો મને શું થાય છે, મારા ભીતરના ભાવ કેવા છે, મારા મનમાં કેમ સતત વ્યગ્રતા ચાલ્યા કરે છે, મારા મનમાં સતત કેમ વિચાર આવે છે. ક્યારેક વિચાર કરો, મનમાં કોઈ વિચાર ન રાખો, અને જુઓ તમને કે પીસનો અનુભવ થશે, જુદા પ્રકારની પીસ. નિર્વિકલ્પ સમાધિની બધી દૂરની વાત છે, અત્યારે આટલું જોઈએ કે મન જ્યારે વિચાર વગરનું બને, અને મન આપણું એવું છે કે ભગવાને મનની બહુ ચિકિત્સા કરી, સૌથી વધારે ક્રોધની ચિકિત્સા મળે તમને. આજે માણસ કેવું આમ એટમ બોમ્બ ફોડવાની તૈયારી બને એવો થઈ ગયો છે ને. ઘરમાં કેટલા ઝઘડા લોકોના થતા હોય, નાની નાની વાતોમાં ઝઘડા થતા, સહિષ્ણુતાનો અભાવ. ત્યારે આ મનને જો તમે શોધો અને મનને જરા સમજો, મારે ભગવાને ક્યાંય એમ નથી કહ્યું કે તું તારા મનનું દમન કર, એને કચડીના કેમ નથી કર્યું. તમે તમારા મનને થોડુંક એક વખત સમજવાની કોશિશ કરો અને પછી વિચાર કરો તમે કે મારું મન શું જુએ છે. તમે જોજો, મારે આપણે આ ખાસ કહેવું છે કે જીવનમાં ત્રણ મૌનની સાધના કરો. ત્રણ મૌન. પહેલું મૌન વાણીનું મૌન. ઘણા માણસો બસ બોલ બોલ કર્યા જ કરે, બોલ બોલ કર્યા જ કરે. એક ભાઈને ત્યાં ગયેલો તો બેન છે, છોકરાને ઉઠાડે, ઉઠને કેટલી વારથી ક્યાં સુધી કહેવાનું ખબર નથી પડતી, હવે સાહેબ મોડો પડી સ્કૂલે જવાનું. એટલે છોકરો પણ ટેવ ગયેલો, 20 વાર કે પછી 21મી વારે જ ઉઠવાનું આપણે.
વિચાર કરો કે આપણે ક્યારેક આપણી પાછળ એક ટેપ રેકોર્ડર રાખી દઈએ અને દિવસના અંતે વિચાર કરીએ કે આમાં કેટલા વિચારો સાચા હતા. અને આપણું દુર્ભાગ્ય એ છે કે આ દેશમાં પેલો શું છે ટોક ટાઈમ ફ્રી ને, એ પેલો ટોક ટાઈમ ફ્રી થઈ ગયો એટલે બસ ભીંડા બનાવીને કારેલા બનાવીને મેથી ખાધીને ભાઈ ક્યાં ગયા છે ને, અરે કંઈ પોણો પોણો કલાક ચાલે ભાઈ, આખી રામાયણની કથા ભૂલી ગયા છે આ લોકો. પરિણામ શું આવે? પરિણામ તમારું મન નબળું પડે છે. મારે આપણે આ કહેવું, તમારા મનમાં ઊંચા વિચારો જ નહીં આવે. જ્યાં સુધી તમે સપાટી ઉપર રહેશો ત્યાં સુધી તમને આકાશ દેખાશે જ નહીં. મારે તમને આકાશ બતાવવું, અને આકાશ એ છે કે તમે તમારા મનને જુઓ, તમે તમારા જીવનને જુઓ, પ્રત્યેક પ્રવૃત્તિને જુઓ, પ્રત્યેક એક્શનને જુઓ, પ્રત્યેક રિએક્શનને જુઓ. પરમાત્મા એક બહુ મોટી વાત કરી. ભગવાને એમ કહ્યું પ્રતિક્રિયાથી બચો. કેટલી સરસ વાત છે. પ્રતિક્રિયા, એક્શન એન્ડ રિએક્શન હોય છે ને આપણી લાઈફમાં, એ એક્શન થયું એટલે સીધું રિએક્શન નહીં, પ્રતિક્રિયા રિએક્શનથી બચો. આપણે શું કરીએ, તું આવું બોલ્યો તો શેનો બોલી શકે? પેલો જે બોલવાનું પૂરું કરે પહેલાં આપણે બોલી જઈએ, પછી પેલો એનાથી આપણી સામે થઈ જાય, એ છોકરો હોય આપણા ઘરનો કે જે કોઈ હોય. એટલે આપણી આખી જિંદગી આ એક્શન રિએક્શનમાં જાય. જોજો તમારાથી એવું બોલાય જ કેમ આપણે કહીએ, પણ પેલો પાછું તું કેમ કહી શકે વગેરે વગેરે. આમાં તમે જોયું હશે ને, તમે તો નહીં કરતા હો પણ બહાર જોયું. આ એક્શન રિએક્શન, પરમાત્માએ કહ્યું આ બેડી તોડો તો જ તમે જીવનમાં આનંદ પામશો. આપણે શું છે કે નથી કંઈ થયું ને તરત બોલ્યા, એક એક્શન અને પછી સામે રિએક્શન આવે ને પછી એ માયા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ત્યારે ત્યારે આપણે આપણા મનને યાદ રાખી લીજો, આપણે આપણા મનને જીવનના અદાકાર નથી બનાવવું. એક મોહવાળી વસ્તુ જોઈ અને મારું મન દોડે એવું ન થવું જોઈએ. એક ધનવાન જોયો ને આપણે આમ થઈ જાય કે વાહ લપોટ પપોટ થઈ જાય એવું ન થવું જોઈએ. મારે મારા મનને તૈયાર કરવું છે, અને એ મનને જ્યારે હું ત્યારે તૈયાર કરું કે તમે એક વસ્તુ યાદ રાખજો કે તમારી આંખ એ જ જુએ છે જે તમારે જોવું હોય છે, તમારા કાન એ જ સાંભળે છે જે તમારે સાંભળવું હોય છે. બરાબર ને? ઘણા લોકો આખી વાર્તા કથા સાંભળીને ઘેર જાય ને પછી કે જોયું ને રામે કેવી સીતાને ફટ લઈને કાઢી મૂકી, બસ આટલું લઈને ઘેર ગયા કોક, આ ફટ લઈને કાઢી મૂકી એમાં એમને રસ પડે. અહીંયા મુદ્દાની વાત છે કે તો પ્રતિક્રિયા બચવાનું ભગવાને કેમ કહ્યું? બહુ સરસ વાત છે બેન, અદ્ભુત વાત છે. પરમાત્માને તો એક એક વાત તમે આપણું જીવનની હાલ થઈ જાય એ માટે કે તું તારા જીવનનો અદાકાર ન બન, જીવનનો દિગ્દર્શક બન, ડાયરેક્ટર બન, નોટ એક્ટર. આપણે શું થઈ જાય, સીધા એક્ટર, બસ આ તો આવો જ છો અને બસ ખબર નહીં જોઈએ અને એને બરાબર કરવું પડશે, સીધા એક્ટરમાં મરી ગયા. સહેજ દૂરથી જુઓ કે આજે એને આવું વર્તન કર્યું. ધીસ ઇઝ વન વે ઓફ અનેકાંતવાદ ઓલ્સો. આજે એને આવું વર્તન કર્યું, નક્કી એક એક ટેન્શનમાં હોય, આજે જરા એ બે શબ્દ બોલી ગયો આકરા, ચોક્કસ કંઈક કારણ હશે. કઈ વાત, મારે રિએક્શન નથી આપવું. તમે જેવું રિએક્શન નહીં આપો પરિસ્થિતિ પલટાઈ જશે. એટલે જીવનમાં પહેલું મૌન છે ને એ વાણીનું મૌન છે. આ દેશમાં તો પુષ્કળ જરૂર, એમાં આ મોબાઈલ આવ્યા પછી તો તમે કલ્પના ન થાય એટલી બધી વાતો. લોકો હવે રાતના બે બે વાગ્યા સુધી કોઈને ખબર નથી કે આનાથી કેટલી ભયંકર પ્રજા ઊભી થશે, જે બિચારી નબળી હશે, એના ઊંઘના ઠેકાણા નહીં હોય, એને ઊંઘને કારણે પેટના ઠેકાણા નહીં હોય, સ્ટમક અપસેટ બધા રહેતા હશે, પછી આ શું થશે? વિચાર વિચારજો ને. એટલે જ પરમાત્માએ તમારા માટે ખાસ વાત કરી એ ભોજન શૈલીની. જૈનો આજે આખી દુનિયામાં શા માટે જાણીતા છે? ગ્લોબલ જૈનોનું ભોજન એ ગ્લોબલ કહેવાય. હા, લોકો એમ કે સ્વિસ એરલાઇન્સમાં જૈન ભોજન મળે છે. અત્યારે ઇંગ્લેન્ડમાં આપણા લોકો સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે જૈન લોકો, કે અમારે તમારે બ્રિટિશ એરવેઝમાં જૈન ભોજન હોવું જોઈએ. જૈન ભોજનની ભગવાને જોયું, ભગવાને જોયું કે મનુષ્યનો નાશ કરવો હોય ને તો મોટામાં મોટી વાત એ ભોજન શૈલી છે સાહેબ.
તમારી ભોજન શૈલી ગઈ, તમારું સ્વાસ્થ્ય ગયું, તમારું કલ્ચર ગયું, તમારી થિંકિંગ ગયું, બધું ચાલુ ગયું. અને તમે જુઓ આજે આ થાય છે. હું તો કહું છું જૈન લોકોએ આનો પ્રચંડ વિરોધ કરવો જોઈએ, કારણ કે તમારી પાસે તાકાત છે, તમે બધા આમ જૈન ફૂડવાળા પણ લોકો છો. તો આ દર્શન છે, મારે તમને આ કહેવું. ભગવાને આધ્યાત્મિક વાતો કરી પણ આ વાસ્તવિક વાતો કેટલી કરી. તો મનને આપણે અદાકાર બનાવવાને બદલે આપણે દિગ્દર્શક દૂરથી જોયા કરીએ. હું આજે આજે ગુસ્સો આવ્યો ને, કઈ વાંધો નહીં, ખબર. મનને શાંત રાખતા શીખે. હું અહીંયા આવ્યો ત્યારે મને એમ હતું કે અમરભાઈ ને અશોકભાઈ બે તો હશે, બીજું કંઈ નહીં, આપણે બોલવું તો છે જ, શાંતિથી જે હોય તે. પછી કેટલો બહાર કેટલો વરસાદ આવે છે ખબર છે? આવે જ ભાઈ, આવે. એમાં શું થાય? હું તમે અટકાવી શકે તેમ છે. મુદ્દાની વાત આ છે કે આપણે મનના ગુલામ બની જઈએ છીએ, અને પછી જે ભૂલવાનું છે ને ભૂલતા નથી, જે ભૂલવાનું છે એ ભૂલતા નથી, અને જે યાદ રાખવાનું છે યાદ રાખ. હમણાં એક જગ્યાએ હું ભોજન સમારંભમાં ગયો તો પેલા ભાઈ પેલો ઘી પીરસે તો ઘી લે નહીં બાજુ. બધું કેમ તમે આ રોટલી ખાઓ છો ને ઘી નહીં? બોલે કે નહીં ખાવું. કઈ વાંધો નહીં, પણ તમે એમાં અકળો શું? કામ ના ખાવ તો ના ખાશો, પણ એમાં મારા ઉપર શું કામ અકળો? હું તો ખાઉં છું ભાઈ, રોટલી ઉપર ઘી વગેરે ના ફાવે આપણને. હું નહીં ખાઉં કે છે, ના ખાશો ને? પણ એમનાથી રહેવાય એવું નહોતું. એમણે કહ્યું કે 15 વર્ષ પહેલાં આને ઘેર હું જમવા આવ્યો ત્યારે એને મને રોટલીમાં ઘી નહોતું ચોપડ્યું, એટલે હું ખાવાનો જ નથી. મેં કીધું હવે તમે ખાઈ લો. મને કે કેમ? મેં કીધું તમે 15 વર્ષ સુધી તમારા મનમાં આ ઘીની ઉપર રોટલી ઉપર ઘી ચોપડ્યા કર્યું છે, આમ ખાઈ લો. મનમાં તો થયું ને, આપણું મન છે. ભગવાને બહુ સરસ કહ્યું છે કે મન એ તોફાની ઘોડો છે. આગમ સૂત્રમાં વાંચજો, એને તું અંકુશ મારા, અને એક વાર તમે મન ઉપર અંકુશ કરો જગત જીતી જશો. પણ પહેલું મૌન એ વાણીનું મૌન છે, બીજું મૌન એ આંખનું મૌન છે. આંખનું મૌન એટલે શું? તમે જોજો આપણી આંખ શું જુએ છે, તપાસ કરજો. તો ઘણા ભોજન સમારંભમાં એવી પરિસ્થિતિ જોઈ છે, બહાર નીકળતી વખતે પેલા ભાઈ કહેતો કે આ બધું બરાબર હતું, આ 25-30 વાનગીઓ બનાવી, અને હવે તો પણ એની ચટણી છે જરા ખાટી હતી. મને એમ થાય કાની નજર ચટણી ખાટી છે એના ઉપર ગઈ, આટલી વાનગીઓ ઉપર ના ગઈ. આપણું મન, આપણી આંખ શું જુએ છે ને એના ઉપર જગત ચાલે છે. મારો એક સિદ્ધાંત છે કે દુનિયા કોઈ પૂછે તમને કેવી છે, તો હું તમને કહીશ કે દુનિયા દર્પણ જેવી છે, અરીસા જેવી છે, મિરર જેવી છે. જેવા તમે છો ને એવી દુનિયા છે. તમે જો પ્રેમાળ હશો ને સાહેબ, આખી દુનિયા પ્રેમાળ. તમે જો શંકાશીલ હશો તો આ ભાઈની સાથે વાત કરતા હોય તો હું માનું કે આ મારી જ વાત કરતા હશો, બીજા કોઈ નથી કરતા. તો બીજી વાત છે એ વાણીનું મૌન, આંખનું મૌન, અને ત્રીજી વાત છે કાનનું મૌન. આ બહુ વિચિત્ર વાત છે. જરા કાનનું મૌન એટલે શું? કાનનું મૌન એટલે દાખલા તરીકે કોઈ મારી સાથે વાત કરતા કરે, પેલા ભાઈ તો આવા જ છે ને આમ છે, એટલે હું શું કહું? હે, હું હે કહું ને એનો અર્થ એ કે હજી ગાડી ચલા, લાંબી ચલાવો. તમે સમજો છો? હે કહું, હે એવું છે એટલે હા, એટલે તમને શું ખબર નથી, એ તો આમ છે ને આમ છે. આપણી જિંદગીનો એક ક્ષણ પણ કોઈ બીજાની વાત માટે આપણે બગાડીએ નહીં. જો મહાવીરને માનતા હો તો આ પકડી લેજો. પોઝિટિવ ભગવાન આખી જિંદગી એમના ઉપદેશોમાં પોઝિટિવ. કયા પરમાત્મા એમ કહે કે ગુરુ અને વૃદ્ધોની સેવા કરો એ મોક્ષનો માર્ગ છે? ભગવાને કહ્યું ને એકાંતમાં ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, સૂત્રાર્થનું સારી પેઠે ચિંતન કરવું, એકાંતમાં રહેવું અને ધૈર્ય ધારણ કરવું તે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. કેવી સરળ વાત છે, કેવી સરળ વાત. અને ભગવાન કેવી સરળતાથી મને ને તમને કહે છે કે તારા જીવનનો માર્ગ કયો છે. કેવી સરળતાથી આપણે એને જરા ગૂંચવી નાખીએ છીએ. આપણે જરા કહીએ કે ભાઈ તમને સમજ ના પડો અમારામાં, હા ભાઈ મહેરબાની કરીને આવું ન કરશો. એક જમાનો એવો હતો કે જ્યારે માણસને એમ કહેવું કે મારે 2 રોટલી ખાવી છે,
તો એમ કહે કે મમને દ્વિ ઉષ્ણ અને પક્વ રોટલીની આવશ્યકતા પ્રગટ થઈ રહી છે. હું કહું કે આટલી વારમાં તો આપણે આ બે રોટલી ખાઈ ગયા હોઈએ એ પૂરું કરે ત્યાં સુધી. એટલે ત્રીજી વાત, આ ભગવાનની વાત જાણ્યા પછી મારે તમને મેઘધનુષના સાત રંગો બતાવવા, અને એ સાત રંગો છે. જૈન ધર્મ વિરલ કેમ છે, જૈન ધર્મમાં વીરતા શું છે, જૈન ધર્મમાં વેપારની પદ્ધતિ શું છે, જૈન ધર્મમાં વૈરાગ્ય શું છે, જૈન ધર્મમાં વિદવત્તા શું છે, જૈન ધર્મની વિશિષ્ટતા અને વ્યાપકતા શું છે. આમ તો સમય ઘણો થઈ ગયો છે, એટલે આ ટોપિક કદાચ મને એમ છે જો ભાઈ મને બીજી વાર બોલાવશે તો હું આપની સાથે વાત કરી, પણ એક વાત કરી લઉં કે એક વસ્તુ ગાંઠે બાંધીને જજો કે તમારામાં જૈનત્વનું ગૌરવ હોવું જોઈએ. જો તમારામાં ગૌરવ નહીં હોય ને તો કશું નહીં થાય. અને આપણે જો ભૂલ્યા હોઈએ સાહેબ તો અહીંયા જ ભૂલ્યા છીએ. આપણે શેનું ગૌરવ કર્યું, તમે એકાશનું કર્યું, મેં ઉપવાસ કર્યો. આમ ઉપવાસ કર્યામાં હું પાછો જરા ઊભો થઈ ગયો લગભગ. આખું સ્પર્ધાનું ગૌરવ કર્યું, ધર્મમાં સ્પર્ધા છે જ નહીં, યાદ રાખજો. ધર્મમાં પ્રસિદ્ધિ નથી. સ્વયં પરમાત્માએ કહ્યું છે કે તારું તપ અપ્રસિદ્ધ હોવું જોઈએ. ત્યારે આ ધર્મની વિશિષ્ટતાઓ જો જાણીએ, અને આપણે આવતી પેઢીને કહીએ, મને હવે તમારા માટે, તમે બધા તો બહુ સજ્જન છો કે આવું વરસાદની પરિસ્થિતિમાં પણ આવ્યા, મને આવતી પેઢીની ચિંતા. અને આજે બહારના પ્રશ્નો, બહારની પરિસ્થિતિ, મેં હમણાં અમેરિકામાં એક તારણ કાઢ્યું કે અમેરિકામાં જે છોકરાઓ સેન્ટરમાં આવતા હોય, જૈન સેન્ટરમાં, એમાંથી 25% અન્ય જ્ઞાતિમાં લગ્ન થતા હોય છે, અને એ 25%માંથી 2% છોકરાઓ પાછા આવતા હોય છે, બાકીનું નથી આવતું. પરિસ્થિતિ બહુ વિકટ છે જૈન ધર્મ. એ વિકટ છે માટે જ તમારે આપણે માટે તૈયાર થવાની ચેલેન્જ. આપણે આપણા બાળકોને એ કહેવું છે કે જે તું દેશમાં રહે છે એ કોના નામનો છે, એ પરમાત્મા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતના નામનો આ દેશ છે. તારું જૈન ધર્મ કેટલો મહાન છે તમે વિચાર કરો. હમણાં ફ્રાન્સથી બે વિદ્વાનો આવેલા થોડા વખત પહેલાં, અને આપણા બહુ મોટા કવિ, આપે સૌએ નામ સાંભળ્યું છે, નિરંજન ભગતને મળવા ગયા. અને નિરંજન ભગતને પૂછ્યું કે સાહેબ ગુજરાતની સૌથી મોટી ઘટના કઈ, મેજર ઇન્સિડન્ટ, દાંડીકૂચ. મહાત્મા ગાંધીજી અહીંથી દાંડીકૂચ કરીને ગયા, આપ સૌ જાણો છો ને, પછી ભારતની આઝાદીના બ્યુગલ વાગ્યા. ત્યારે એમણે કહ્યું કે ના, એ ઘટના નહીં, આજથી 1000 વર્ષ પૂર્વે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે લખેલા સિદ્ધહેમ વ્યાકરણને હાથીની અંબાડી પર લઈ અને જે શોભાયાત્રા નીકળી હતી એ સૌથી મોટા મોટી ઘટના. તમે વિચાર કરો કે જૈન સમાજની વિદવત્તા કેટલી મોટી છે. હું તમને ખાનગીમાં પૂછું, જાહેરમાં નહીં પૂછું ક્યારે, કે ઉપવાસનો અર્થ શું. ખાવાનું નહીં, લાંઘણ નહીં જમીએ. ઉપવાસ, ઉપ એટલે આત્મા ને વાસ એટલે વસવું. આજે હું મારા આત્મા સાથે વસવાનો છું એટલે બહારના બારણા બધા બંધ. આજે કોણ છે, હું અને મારો આત્મા, ત્રીજો કોઈ નહીં. હું એને પૂછીશ જન્મ્યા પછી શું કર્યું, મારા આત્માને પૂછીશ ને, ભાઈ તું અહીંયા આવ્યો આ દેહમાં પછી તે શું કર્યું, કેટલું પામ્યો, કેટલું વિચાર્યું, કેવું જીવન ગાળ્યું, કેવા સત્કાર્યો કર્યા, સુકૃત્ય કર્યા. આપણે સુકૃત્યમાં બેઠા છીએ, કેટલા લોકોના ઘેર વિના મૂલ્યે આપણે આપણા તરફથી ટિફિન આપ્યા, દાખલા તરીકે તો કહું છું, તમે બધા આપો છો એટલે નહીં કહું, પણ આ પ્રશ્ન આ છે કે આપણે આપણી સંસ્કૃતિ દુનિયામાં ક્ષમાપનાની વાત, તમે દુનિયામાં છે આજે
ક્રિશ્ચન લોકો એનો ભરપૂર પ્રચાર કર્યો દુનિયામાં. પણ મારું એમ કેવું છે કે દુનિયામાં આ એક જ ધર્મ એવો છે જેને ક્ષમાપનેની જુદી વાત કરી છે. મારી ક્ષમા થઈ હું ભગવાન પાસે જઈને માફી નથી માગતો. મેં ભાઈનું દિલ દુભ્યું, ભગવાન પાસે નહીં જાઉં. હું મારા ગુરુ પાસે પણ નહીં જાઉં, પાદરી પાસે પણ નહીં જાઉં. હું એમની પાસે જઈશ ને કહીશ કે ભાઈ માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. આ ધર્મ કહે છે કે તને જે સમયે એવો અહેસાસ થયો કે તારી ભૂલ થઈ છે ત્યારે તારા ગળામાંથી થૂંક પણ નીચે ઉતરે એ પહેલાં તારે જેની સાથે આ વઢવેડ થયું હોય એની ક્ષમા માંગી લો. આ ક્ષમાનો જો પ્રચાર હિન્દુસ્તાનના આપણે જૈન લોકોએ કર્યો હોત તો દુનિયામાં આજે આપણો નામ હોત. આજે આખી દુનિયામાં ક્ષમા ઉપરના બધા ઘણા પ્રવચનો ચાલે છે. પણ આ સૌથી વધારે દર અઠવાડિયે એક પુસ્તક ક્રિશ્ચન લોકો ક્ષમા ઉપર બહાર પાડે જાય. ત્યારે મારે તમને એ કહેવું છે કે આપણે આ કહેવું છે કે ઇન્ડિયા ઇઝ ભારત એન્ડ ઇન્ડિયા ઇઝ ભારત અને ભારત ઇઝ ભરત. આ ભરતના ઉપરથી આ ભારત બને આપણે ભૂલી ગયા. આપણે કેટલું ભૂલી ગયા છું. ઘણી વાર જોઉં છું ને મને બહુ વેદના થાય છે. હું એટલે જૈન વિશ્વકોશ તૈયાર કરું છું પણ એટલી બધી વેદના થાય છે, કલ્પના ના કરો તમે. આખા હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક જ રાજા એવો થયો આખા હિન્દુસ્તાનના ઇતિહાસમાં, હા, કે જે રાજાએ પોતાનું રાજ્ય હિન્દુસ્તાનની બહાર ફેલાવ્યું, એનું નામ છે મહારાજા સંપ્રતિ. આપ સૌ જાણો છો સંપ્રતિ મહારાજ, હા, આપણે મૂર્તિ ભરાવી હોય કે આ સંપ્રતિમ કાળ. પણ આપણે એ ભૂલી ગયા કે આજે હંગેરીની અંદર સંપ્રતિએ મોકલેલી મૂર્તિ મળે. આપણે એ ભૂલી ગયા કે ચીનની અંદર એક વાંગપો નામનો ધર્મ છે, જૈન ધર્મ જેવો ધર્મ છે. કારણ કે આપણે સિકુડતે ગયે, સિકુડને આમ સંકોચાતા ગયા. એટલે મારે આપણે આ કહેવું છે કે આપણે આપણા ઇતિહાસ તરફ જઈએ, આપણી ધરોહર તરફ જઈએ, આપણા વારસા તરફ જઈએ. અને પછી તમે એક એકથી ચડિયાતી તમે વાણિજ્યની વાત કરો, હિન્દુસ્તાનમાં એક માણસ એવો થયો, એક જૈન એવો થયો જેનું નામ હતું જગડુશા. એને માત્ર જૈનો માટે નહીં, તમામને માટે દાનશાળા એટલે કે અન્નશાળા ખુલી. એટલે કેટલો મહાન માણસ હશે, એને અન્નશાળા ઉપર લખ્યું આ કણ, કણ એટલે અનાજ, ગરીબો માટે છે જગડુશા. છેક તાસ્કન, તમને ખબર છે થોડા વખત પહેલાં પ્લેન હાઈજેક થઈને તાસ્કન લઈ ગયેલા, એ છેક તાસ્કનમાં એમની અન્નશાળા દાનશાળા. આવી તો ઘણી વાતો છે, ક્યારેક વખત મળશે આપની સાથે આ વાત કરીશ. પણ મારે એટલું જ કહેવું છે કે આપણામાં મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર એનું ગૌરવ જાગે અને આપણે આપણી આવતી પેઢીને કહીએ કે તારી પાસે કેવો અદ્ભુત અવર્ણનીય અનુપમ અને અદ્વિતીય વારસો છે કે જે વારસો તારા જીવનને, તારા અધ્યાત્મને, તારા વ્યવહારને અને તારી આસપાસના જગતને અજવાશે. જય જીનેન્દ્ર. કુમારપાળભાઈ જોડે મારે તો વર્ષોથી સંબંધ છે. એ વિશ્વકોશમાં હરતા ફરતા વિશ્વકોશ જેવા જ છે. તો અને એક જ વખત મેં કીધું એમને કે સાહેબ અહીંયા આવવાનું છે, એટલે એમને સહજતાથી સ્વીકારી લીધું. એમની ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે, ઘણો સમય ફોરેનમાં હોય છે, હવે તો થોડુંક ઓછું જાય છે પણ પહેલાં તો. અને વિશ્વકોશમાં એટલું બધું કામ હોય છે, દર અઠવાડિયે 2-3 પ્રોગ્રામ હોય ત્યાં આગળ આખો વિશ્વકોશ. અત્યારના જે આખા ઇન્ડિયામાં કદાચ આવો અદ્ભુત ગ્રંથ કશે જ નહીં હોય, ગુજરાતી એટલે જે રિજનલ લેંગ્વેજમાં કહેવાય, બ્રિટેનિકા એન્સાયક્લોપીડિયાથી આ જે અદ્ભુત ગ્રંથ કહેવાય. અને હવે જૈન વિશ્વકોશ તરફ વળ્યા છે અને એ બી બહુ જ સુંદર કામ થઈ રહ્યું છે. અને એના માટે થઈને બી અમારે એમને વારંવાર મળવાનું થતું રહે છે અને અમારી પારિવારિક સંબંધો છે જ વર્ષોથી.
આજે એક જુગાનું જુગ આ સેન્ટર પર આવવાનું થયું એનો મને આનંદ છે. અશોકભાઈ, એક અમેરિકામાં જે પાઠશાળાની પ્રવૃત્તિ ચાલે છે, બહુ સરસ પ્રવૃત્તિ છે, અને એ પાઠશાળાના કેટલાય સેન્ટર છે, એ લોકોની જુદા જુદા સમયે સેમિનાર થાય છે અને 120થી વધારે લોકો ટીચર્સ તૈયાર થાય છે અને પાઠશાળાના ટીચર્સનું પાછું એક સંમેલન હોય છે. એ લોકો એમની ભાવનાને એમની ચર્ચા કરે છે કે આપણે બાળકોને કઈ રીતે આપવા જોઈએ, શું આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ. આ બધી બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે. આપણે શું થયું કે આપણો બાળક એ સ્કૂલમાં ભણે જે છે અને પાઠશાળામાં ભણે છે, એની વચ્ચે ગેપ બહુ થઈ ગયો. આ ગેપ એ લોકોએ બહુ સરસ રીતે દૂર કરી દીધો અને તમને આખું જૈનિઝમ જ હોય, વાત જૈન ધર્મની, એવી રીતે મૂકે, એવી સ્ટોરીમાં મૂકે, એવા નાટકમાં મૂકે કે થાય. હું થોડા વખત પહેલાં એવી પાઠશાળાની મારી ઈચ્છા હતી કે એક ટેક્સ્ટબુક તૈયાર કરું. મેં એકાદ ટેક્સ્ટબુક જોઈ, બીજા સંપ્રદાયની હતી, પણ એમાં પાઠશાળામાં પહેલાં માથે ટોપી હોય ને લાંબો જબ્બો હોય ને ધોતિયું પહેર્યું હોય ને એવું બધું હતું. એટલે છોકરાએ પૂછ્યું કે સાહેબ આ કોને કહેવાય? તમે સમજ્યા? હવે આ પાઠશાળા તમે ભણાવો આવી તમે વાંચન મળા તો એ ન ચાલે. આ એક બહુ મોટું કામ થયું. બીજું, એ લોકોએ લગભગ આપણા 7,000 ગ્રંથો અને 40,000 લેખો એ ઈ જૈના લાઇબ્રેરીમાં મૂક્યા. કદાચ આજે તમને જય ભિક્ષુના બધા પુસ્તકો, કુમારપાળના પુસ્તકો કે રતિભાઈ દેસાઈના પુસ્તકો કે બધા આપણા ગ્રંથો એ તમારે મેળવવા હોય તો તમને અહીંથી મળી રહે એવી આખી આ વ્યવસ્થા છે. એટલે આ એક સરસ કામ છે. હમણાં હું ગયો, ત્યારે શિકાગોમાં ગયો. શિકાગોમાં તમને આશ્ચર્ય થશે કે આપણા લોકો એટલા બધા પાવરફુલ છે કે એ લોકો એક ત્યાં મોટો એક રોડ બંધાતો હતો, બહુ જગા ઓછી હતી. જૈન લોકોનું પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, 25 વર્ષ પૂરા થયા શિકાગો જૈન દિરાસરને, તો એમને એક સ્પેશિયલ જૈન રોડ બનાવ્યો. હા, એટલે જૈન રોડ થયો, પણ ત્યાંથી આપણે ઊભું કર્યું. આમાં આપણને આઈડિયા તો આવે જ ને બહારથી. એટલે એમાંથી આજે શિકાગોમાં જૈન માર્ગ તૈયાર થયો. જૈન લોકો પાસે પુષ્કળ તાકાત છે, માત્ર સંગઠન અને પોતાની વાતનો અવાજ બહાર કરવાની તાકાત. એ તાકાત જો તમારી પાસે આવે, મેં હમણાં એક કોન્ફરન્સમાં પ્રવચન આપ્યું, એમાં મૌલવી સાહેબ હતા, એમાં જીસસ ક્રાઇસ્ટ એટલે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયી હતા, એની અંદર સ્વામી નિખિલેશ્વરાનંદ એટલે કે વિવેકાનંદજીના શિષ્ય હતા, એમના પરંપરાના ભક્તવત્સલ, આવા બધા ઘણા લોકો હતા. મેં જૈન ધર્મમાં વાત કરી, આપને આશ્ચર્ય થશે, મારો વિષય હતો અમારો આત્મહત્યા નિવારણના જૈન ધર્મે બતાવેલા ઉપાય. હું કહું છું આવતીકાલે મારે આના ઉપર વાત હું કરવાનો જ છું, થોડા વખતમાં મુંબઈમાં એક લેક્ચર, કે મારે આ કહેવું છે કે યુવાનોમાં હતાશા થઈ તો મારો ધર્મ તમને કઈ રીતે ઊભો કરશે? મારા પરમાત્માએ તમને કહી ગયા છે કે તું જ તારો ભાગ્ય વિધાતા છે. એ જો વાત હું છોકરાઓને કહું તો કેટલી હતાશા ઊંચી થાય. આ બધી ઔષધિઓ પડેલી છે, સૂત્રાર્થનું ચિંતન કર. થેન્ક યુ. જ્ઞાન પીપાસો મિત્રો, ગ્રીષ્મ ઋતુની બળબળતી બપોરે કોઈક માનવી પોતાના રૂમમાંથી બહાર આવીને હાથમાં દીપક લઈને આવે ને કોઈએ પૂછ્યું, કેમ ભાઈ દીપક લઈને આવ્યો છું? બસ હું સૂરજ જોવા માગું છું. એને કેવો એની દશા થાય, તમે કેટલો હસો, બસ એવું જ કંઈક અંશે કુમારપ્રભુ માટે કદાચ ઓળખાણ આપ્યું હોય અથવા કહેવું હોય તો એ મારા માટે થશે. અહીંયા કોઈ વ્યક્તિ એક પણ એવી નહીં હોય કે જે એમને ઓળખતી ન હોય, કારણ તે આપણા ગામના છે. આજે ફક્ત અમદાવાદ નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, પણ ઇન્ટરનેશનલમાં જેમને ખ્યાતિ પ્રાપ્ત કરી છે એવા કુમારભાઈ માટે આપણે ગૌરવ લઈ શકીએ એવું આ પિતા અને પુત્ર બંનેનું છે. જય ભુક્કુ સાહેબને તો કોણ નથી ઓળખતું. જય ભુક્કુ સાહેબે ઈંટ અને ઇમારત જ્યારે ચાલુ કરી અને થોડા વર્ષો પછી એ જ પાયા ઉપર
કુમારપ્રભુએ આજે જે લખી રહ્યા છે દર અઠવાડિયે, કેટલું બધું સાહિત્ય એમને પીરસ્યું છે, કેટલા બધા એવોર્ડ્સ એમની પાસે છે. મારી પાસે આખું લિસ્ટ છે, જો કહેવા જોઉં ને તો હજે કુમારભાઈની જગ્યાએ મારી વાત ચાલુ થઈ જાય એવું તમને લાગશે. એટલે વિશેષ નથી કહું, ફક્ત એક બે વાતો કહેવા માગું છું. પરદેશની વાત કરીએ તો ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હોંગકોંગ, 1905 પુસ્તકો અને ગુજરાત સરકાર દ્વારા 4 પુસ્તકોને એવોર્ડ પ્રાપ્ત કર્યો. નાની ઉંમર મોટું કામ એટલું સરસ મજાનું પુસ્તક, વિવિધ ભાષામાં એનું રૂપાંતર થયું અને બધાએ ખૂબ જ વધાવી લીધું. તેવી જ રીતે જ્યારે લાલબહાદુર શાસ્ત્રી એમના જીવનચરિત્ર લાલ ગુલાબ લખાયો, 60,000 નકલો ચપોચો ઉપડી ગઈ. એટલું અદ્ભુત કાર્ય એમનું છે. અને એનું અનુવાદન હિન્દી અંગ્રેજીમાં થયું અને બધું પોતે કર્યું છે. આજે અપંગના ઓજસ, વિકલાંગ માટે શ્રેષ્ઠ પુસ્તક, જેની 8 આવૃત્તિ થઈ ચૂકી. તમે વિચાર કરો કે મને તો એમ થાય છે, હજી તો ઘણી બધી છે વાતો, પણ મારે એટલું જ કહેવું છે, કોઈ પણ સંસ્થા ઊભી થાય તો મારે પહેલાં એમને એવોર્ડ આપવો જોઈએ, નક્કી કરે એને આપવાનો જ. કારણ કે એમના એટલા બધા કાર્યો થયા છે કે જેને આપણે એમની સફળતાને આપણે કદાચ વર્ણવી ન શકાય. આપણા નજીકના હીરાને આપણે મૂલ્ય ઓછું આંખે ચોક્કસ વાત છે, પરંતુ આવી વ્યક્તિ આવી તમારા 200-300 માટે કદાચ ખરેખર આવે પણ નહીં. આવે નહીં એટલે એમને સમય નથી, આવે ને એવું નથી, પણ સાક્ષર હોય. ટ્રેનમાં હંમેશા ફર્સ્ટ ક્લાસ ડબ્બા ઓછા હોય, તમે ઓછા છો પણ ધ્યાન પીપાસુ છો માટે તેઓ આવ્યા છે. દર અઠવાડિયે પ્રગટ થતી ઈટ ઇમારત, ઝાકળ બની મોતી, પરિજાતનો પરિસંવાદ, આકાશ ઓળખ જેવી કોલમ લખે છે. એવી સુંદર આ પિતા પુત્રે સેવા કરી છે. ઓલ ઇન્ડિયા જુનિયર ચેમ્બર તરફથી 10 આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટીનો એવોર્ડ પણ એમને મળ્યો હતો. એટલે આપણે એટલું જ કહેવાય કે શરીર વિનાના હોય તેને સિદ્ધ કહેવાય, સરનામા વિનાના હોય તેને સાધુ કહેવાય, મદ વિનાના હોય તેને શિષ્ય કહેવાય, અને જીભ વિનાના હોય તેને વહુ કહેવાય. આ જૂની વાત છે, જીભ વિનાના હોય તેને વહુ કહેવાય, ને અહંકાર વિનાના હોય તેને કુમારભાઈ દેસાઈ કહેવાય. પુણ્યશાળીઓ, તારંગાની ઊંચાઈ વખણાય, દેલવાળાની કોતરણી વખણાય, રાણાપુરની બાંધણી વખવાય, સિદ્ધગીરી મહિમા વખાય, તો કુમારભાઈ દેસાઈનો સાહિત્ય પ્રીતિ વખણાય. પુનઃજન્મ લેવો તો તમે શું, તમે કહે, એક જણે બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, જો ખરેખર તમને જો પુનઃજન્મ મળે તો તમે શું ઈચ્છો છો? તો એ કહે છે કે સમાજ માટે ઉપયોગી એવા અધ્યાત્મ જીવી શકો તેવો માનવદેહ ફરી મળે તે મારી પ્રભુને પ્રાર્થના છે. અને ખરેખર આ ઉંમરે પણ જે કાર્ય કરી રહ્યા છે એ અદ્ભુત કર્યા છે. એમની જેટલી આપણે અનુમોદના કરી ઓછી છે. આપણા જૈન માટે, આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ગૌરવ લે છે એવી વ્યક્તિ છે, એમની આપણે ખૂબ અનુમોદના કરીએ અને ફરી પાછી એક તારીખની રાહ જોઈએ ક્યારે ફરી આપણને બોલાવે. છેલ્લે પદ્મશ્રી એવોર્ડ મળ્યો. પ્રવચન શિખર પૂજ્ય આચાર્ય દેવશ્રી મહાબુદ્ધિશ્રી મહારાજા શુદ્ધ પ્રેમ પંડિત કરી પ્રણામ. પ્રભુ મેરે પ્રગટાવેલા સંવર્તના દીવડાને પૂર્વાચાર્યો શાસ્ત્ર નું સર્જન કરીને ઘી પૂરે જતો રાખ્યો. આપે એ દિવાની જ્યોતમાં અમને પ્રભુ શાસ્ત્રના પદાર્થનું દીક્ષણ કરાવ્યું. સમ્યક જ્ઞાનના નિર્મળ પ્રકાશથી અમારા અંતરને ભાસ્કર કરાયું. આપના આ સમ્યક પ્રયાસથી ભૂરી ભૂરી અરુદ્વા જ્યાં થશે જીજીન સુકૃત સર્જન એ છે સુકૃત સેન્ટર, એમને આપણે બધા વતી આપણા ઘણા બધા પંડિતોને દર મહિનાની પહેલા શનિવારે બોલાવીએ છીએ, એટલે બધાએ એ લાભ લેવા ખાસ જરૂર છે અને વિનંતી છે કે જરૂર આપ પધારશો. આ વખતે પર્યુષણ હશે એટલે ત્રીજા શનિવાર હશે, પહેલો શનિવાર નથી, ત્રીજો શનિવાર છે.